હેલો એવરી વન ગુડ મોર્નિંગ ચાલો આજે આપણે હવે નવો ટૉપિક સ્ટાર્ટ કરીએ તેર પોઈન્ટ સાત જેનું નેમ છે હું અહીંયા હેડિંગ લખું છું ચાલો વચ્ચે જે આલ્ફાબીટા ગામમાં સહી છે ને મારે સમજાવ્યું હતું તમને બટ મેં ડેડલાઇન નક્કી કરી છે કે મારે છવ્વીસમી જાન્યુઆરી સુધીમાં સિલેબસ કમ્પ્લીટ કરવો છે સો આપણે એ ટોપિક હમણાં જે ઇન્ક્લુડેડ નથી તેને હમણાં સ્કીપ કરીએ છે ડેફિનેટલી આપણે જ્યારે સિલેબસ કમ્પ્લીટ કરીશું ત્યારે અથવા તો ગમે ત્યારે પણ ટાઈમ મળે ત્યારે હું સમજાવી દઈશ ચિંતા નહીં કરો બહુ ભારે ટોપિક નથી હમણાં ઇન્ક્લુડેડ પણ નથી એટલે એટલી ચિંતા કરવાની જરૂર નથી ને ભારે પણ નથી એક જ વારમાં સમજ જાય એવા ટોપિક છે ઓકે ચાલો તો આપણે આપણો ઇન્ક્લુડેડ પોર્શન તેર 13.7.1 સાત તેર પોઈન્ટ સાત પોઈન્ટ એક સાત તેર પોઈન્ટ સાત પોઈન્ટ બે આટલા ટોપિક આજના વિડીયોમાં કવર અપ કરવાના છે તો સૌથી પહેલો ટોપિક છે ન્યુક્લિયર ઉર્જા ચાલો ન્યુક્લિયર ઉર્જા વિશે તો આપણે જાણી જ ગયા છે આગળ કે કોઈ ન્યુક્લિયસને તોડું અથવા તો નાના હલકા ન્યુક્લિયસને જોડું જેથી કરીને વધારે બંધન ઉર્જાવાળું ન્યુક્લિયસ બને તો તે પ્રક્રિયામાં એકબીજા સાથે ગીચો ગીચ ગોઠવાય તો એમનું દળ ઓછું થાય અને એ દળ ઉર્જાના રૂપમાં બહાર નીકળે જેમ કે જો ત્રીસથી લઈને એકસો સિત્તેરની રેન્જના દળમાં ઈબીએન ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધારે હોય અને લગભગ અચળ હોય આપણે વધારે પણ છે ને અચળ પણ છે ઓકે તો જો આનાથી મોટું કોઈ તોડું એકસો વીસ એકસો વીસ બનાવું તો હવે જો એકસો વીસ બનાવવું તો એ આ રેન્જમાં આવી જાય એકસો વીસ અને જો એકસો વીસ આ રેન્જમાં આવતું હોય તો એને વધારે બંધન ઉર્જાથી જોડાવવું પડે પેલા બસો ચાલીસ હતું ત્યારે એની પાસે એન થોડી ઓછી હતી હવે જ્યારે એકસો વીસ બનવું હોય ત્યારે એણે હજુ વધારે બંધન ટાઇટ બંધન થી બંધનથી જોડાવવું પડે ને જો એવું કરે તો એ બંધ બનાવવામાં પોતાનું કંઈ ને કંઈ દળ ખર્ચે અને એ ખર્ચેલા દળની ઉષ્મા અથવા તો કોઈ બી પ્રકારની ઊર્જા બહાર નીકળે જે ઉર્જા શોધવાનું સૂત્ર છે ડેલ્ટા એમ c² સી સ્ક્વેર સૂત્ર e mc² સ્ક્વેર મુજબ જ્યાં ડેલ્ટા એડ ડેલ્ટા એમ શું છે ડેલ્ટા એમ દળ ક્ષતિ કે કેટલું દળ ઘટી ગયું જેટલું દળ ઘટી ગયું તેટલું બંધ બનાવવામાં વપરાયું હશે અને ઉષ્મા ઉત્પન્ન કરે ઉષ્મા અથવા કોઈ બી ઊર્જા ઉત્પન્ન કરે ને સેમ વેમાં આપણે આ પણ જોયું છે જો કોઈ મેં દસ એ જેટલું ન્યુક્લિયસ એ બરાબર દસવાળા વાળા કોઈ બહુ બધા ન્યુક્લિયસને ભેગા કરીને મોટું ન્યુક્લિયસ બનાવું તો મોટું ન્યુક્લિયસ બનાવું તો શું થાય છે ને ફોકસ નથી થતું જસ્ટ મીઠ તો મોટું ન્યુક્લિયસ બનાવવા જઈશ ને તો મોટા ન્યુક્લિયસમાં બી જો આ રેન્જમાં ન્યુક્લિયસ આવી જશે તો પાછું વધારે બંધન ઉર્જાથી જોડાવવું પડે કેમ કે બંધન ઉર્જા વધારે છે એટલે વધારે ટાઈટ જોડાવવું પડે એટલે વધારે ટાઈટ જોડાવવામાં દળ ખર્ચાય અને એ કંઈ ને કંઈ ઉર્જા રૂપે બહાર નીકળે આ તોડવાની પ્રક્રિયાને વિખંડન કહેવાય અને જોડવાની પ્રક્રિયાને સંલયન કહેવાય તો આપણે બે રીતે વિખંડન અથવા તો સંલયન બે રીતે ન્યુક્લિયર ઉર્જા મેળવી શકીએ એટલે કે ન્યુક્લિયસમાં રહેલી ઊર્જાને મેળવી શકીએ ઓકે તો એમાં આપણે સૌથી પહેલી આજે જોવાના છે તે છે ન્યુક્લિયર વિખંડન તો આની અંદર છે ને બીજી થોડી ડિટેલ આપેલી છે જો આઠ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આ છે બધું કોલસા વાળી ડિટેલ આપેલી છે ને એ શું છે કહેવા માંગે ખબર આવજે કે આપણે કોલસો કે કોઈ પેટ્રોલિયમ બાળીએ અથવા કોઈ પેટ્રોલિયમ કોઈ બી રીતના કોલસો બાળીએ પેટ્રોલિયમ બાળીએ કોઈ બી રીતના આપણે જે ઉર્જા ઉત્પન્ન કરીએ ને ઉર્જા ઉર્જા એ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય જ્યારે આ ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉર્જા મળે ને તે મેઘા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ક્રમની ન્યુક્લિયર પ્રક્રિયામાં મળતી ઊર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ને આ માત્ર ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની એટલે કેટલાય ઘણી વધારે એમ કહેવું તો મેગા એટલે કેટલા દસની છ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે કોલસા દ્વારા મળતી ઊર્જા તો એના કરતાં દસની છ ઘાત જેટલી વધારે દસની છ ઘાત એટલે દસ લાખ જેટલી વધારે ઊર્જા મળે ન્યુક્લિયર ઊર્જામાં એટલે જ કહેવાય કે ન્યુક્લિયર ઉર્જા સૌથી મોંઘી અને સૌથી ખર્ચાળ બી છે પણ સૌથી મોંઘી બી છે ને સૌથી વધારે પણ આપે છે અહીંયા હવે આગળ કંઈ બીજું છે આની અંદર જાણવા જેવું દહનવાળું આપેલું છે કે એક કિલો કોલસાના દહનથી જો આવું કે એક કેજી જેટલો કોલસાનું દહન કરું ને તો દસની સાત ઘાત જૂલ ઉર્જા ઉત્પન્ન થાય જ્યારે જો એક કેજી જો મેં યુરેનિયમ દહન કરું આ કોલસો અને આ યુરેનિયમ દહન કરું તો દસની ચૌદ ઘાત ઝૂલ જેટલી ઊર્જા ઉત્પન્ન થાય તો ક્લિયરલી આપણને ખબર પડી જાય કે યુરેનિયમ એટલે કે ન્યુક્લિયર ઊર્જા આપણને ઘણી વધારે મળે ને કઈ કઈ રીતે મળે વિખંડન અને સંલયન તેમાંથી આપણે જોવાના છે હવે હમણાં વિખંડન ને તમારા માટે બેનિફિટ એ છે કે તમારી ચોપડીના ઇન્ક્લુડેડ પોર્શનમાં વિખંડન જ છે વિખંડનથી કઈ રીતના ઊર્જા મળે એ પહેલાં જોઈએ અને એના પર કામ કરતું સાધન જેને કહેવાય ન્યુક્લિયર રિએક્ટર તો જો ન્યુક્લિયર રિએક્ટર ઇન્ક્લુડેડ પોર્શનમાં હોય ને આ ચેપ્ટરનું તો એ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી થઈ જાય આ ચેપ્ટરની પૂછાઈ શકે તેવી તો અત્યાર સુધી બંધન ઉર્જાવાળી એક થિયરી પછી હું ગઈકાલે જે વિડીયો અપલોડ કરેલો તેમાં રેડિયો એક્ટિવિટીનો નિયમ રેડિયો એક્ટિવિટીનો ચરઘાતંકનો નિયમ ગઈકાલે જ બોલાઈ જાય ગયો જે વિડીયો અપલોડ કરેલો તેમાં ચરઘાતકનો નિયમ અને આ આજે જોવાના છે રિએક્ટર ત્રણ થિયરી જોવાની છે તો ધ્યાનથી જોઈ લેજો ને રિએક્ટર પણ હું એટલી સારી રીતના સમજાવીશ ને તમે ખુશ થઈ જશો બિકોઝ કે મેં ઓરિજિનલ રિએક્ટર જોઈને આવ્યો છું કાકરા પારમાં તમને ખબર છે ન્યુક્લિયર રિએક્ટર છે કાકરાપાર માંડવી સુરતમાં ચાલો હવે આપણે જોઈએ વિખંડન એની ઇંગ્લિશમાં શું કહેવાય વિઝન તો વિખંડનમાં યુરેનિયમનું કઈ રીતના થાય ને તો યુરેનિયમને પહેલાં તો કોઈ બી રેડિયોએક્ટિવ તત્વને વિખંડન કરવા માટે ત્રણ રીત છે એ એ રેડિયોએક્ટિવ તત્વ કાં તો પ્રોટોન કાં તો ન્યુટ્રોન કાં તો આલ્ફાકોનનો મારો કરો કાં તો પ્રોટોનનો મારો કરો કાં તો ન્યુટ્રોનનો મારો કરો અથવા તો આલ્ફાકોનનો મારો કરો સૌથી સ્પેશિયલ અથવા સૌથી ખાસ જો હોય તો ન્યૂટ્રોનનો મારો ન્યુટ્રોનનો કરવા મારો કરવાથી વિખંડન ખૂબ સારી રીતના થતું હોય સૌથી મહત્ત્વનું સૌથી પ્રેરિત સૌથી ફેમસ તો જોજો અહીંયા બધી રિએક્શનો આપી છે એ હું રિએક્શન અહીંયા લખું છું ન્યુટ્રોન હોય તો એના પાસે પરમાણુ ભાર તો કોઈ નહીં હોય મેં તમને કીધું એટલે ઝીરો આવવાનો ને એનું દળવન હોય આ તમારી ચોપડીમાં છે એ જ રિએક્શન લખું છું પ્લસ એને કોના પર મારો કરતા છે નાઇન્ટી ટુ યુરેનિયમ ટુ થર્ટી પર આ ટુ થર્ટી ફાઈવનું પણ ખૂબ મહત્ત્વ છે આગળ ચર્ચા કરીશું તો જો આનામાં ન્યુટ્રોન એડ થશે તો ક્રમાંકમાં કોઈ વધારો નહીં આટલે પાંત્રીસનું છત્રીસ થઈ જશે તો હવે થઈ જવાનું નાઇન્ટી ટુ યુરેનિયમ ટુ થર્ટી સિક્સ જો નાઇન્ટી પ્લસ ઝીરો નાઇન્ટી વન પ્લસ થર્ટી ફાઇવ થર્ટી સિક્સ હવે આ યુરેનિયમમાં જે ન્યુટ્રોન ગયું તે હવે આ યુરેનિયમને તોડી કાઢશે તો તોડી કાઢે ને તો બધી અલગ અલગ નીપજ મળે પહેલી વખતમાં નીપજ મળે તેની રિએક્શન કેવી આપી શકે આ રીતની બેરિયમ ફિફ્ટી સિક્સ બેરિયમ વન ફોર્ટી ફોર મળે પ્લસ થર્ટી સિક્સ ક્રોમિયમ એટી નાઇન મળે ને પ્લસ થ્રી થ્રી ન્યુટ્રોન્સ મળે જો હવે આ બધી રિએક્શન હું તો યાદ રાખવાનો નહીં પણ તમારે યાદ રાખવાની બિકોઝ એક્ઝામમાં જો આ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ન્યુક્લિયર વિખંડન સમજાવો તો તમને ખબર પડી જાય કે યુરેનિયમ કઈ કઈ રિએક્શનો કરે છે ન્યુટ્રોનના મારા કરવાથી એક બીજી રિએક્શન પણ આપી છે ત્રણ રિએક્શન આપી છે જો અલગ અલગ નિપજ મળી શકે કોઈવાર આ નિપજ મળે કોઈ વાર બીજી મળે કોઈ વાર ત્રીજી મળે કોઈ પણ નીપજ મળી શકે યુરેનિયમ પર ન્યૂટ્રોનનો મારો નાઇન્ટી ટુ યુરેનિયમ ટુ થર્ટી ફાઈવ વારંવાર કહેતો હું ટુ થર્ટી ફાઈવ યુઝ કરવાનું છે કારણ હું તમને થોડી વારમાં કહીશ તો બનશે પહેલાં નાઇન્ટી ટુ યુરેનિયમ ટુ થર્ટી સિક્સ આ ન્યૂટ્રોન આમાં એડ થયું હવે આ ન્યુટ્રોન એને તોડી કાઢશે તોડી કાઢશે તો બીજી વખતમાં કેવી નિપજ આપેલ છે ફિફ્ટી વન એસ બી એસબીને શું કહેવાય એન્ટિમની સાયદ એન્ટિમની કહેવાય આપણું કેમેસ્ટ્રી છે નથી તો મને ખબર નથી ફોર્ટી વન એન બી નાઇન્ટી નાઇન અને ન્યુબિડિયમ કેવું કંઈક આ તો ખબર છે બેરેલિયમ ને ક્રોમિયમ નહીં અને ક્રોમિયમ જ કહેવાય ને એકદમ છેલ્લો અઢારમો સમૂહમાં આવે છે કદાચ ક્રિપ્ટોનિયમ કે ક્રોમિયમ કે ક્રિપ્ટોન ખબર નહીં મને નથી યાદ આવતું પ્લસ ફોર ઝીરો ન્યૂટ્રોન વન તો આમાં ચાર ન્યૂટ્રોન નીકળ્યા આમાં ત્રણ ન્યૂટ્રોન નીકળ્યા જો એટલે શું થાય તે પણ જોતા રહેજો વિખંડન પ્રક્રિયામાં ન્યૂટ્રોનને જ્યારે મેં યુરેનિયમમાં મારો કરું ને ત્યારે કંઈ ને કંઈ તત્વો તો મળે પણ પાછા બીજા યુરેનિયમ પાછા ન્યૂટ્રોન બી પાછા છૂટા પડે છે જો આમાં ત્રણ ન્યૂટ્રોન છૂટા પડ્યા આમાં ચાર ન્યૂટ્રોન છૂટા પડ્યા તત્વો તો અલગ અલગ મળતા જ છે પણ સાથે સાથે ન્યૂટ્રોન પણ છૂટા પડતા જાય છે એ પણ જોતા રહેજો અને હજી એક ત્રીજી રિએક્શન પણ આપી છે જો ન્યૂટ્રોનનો મારો આ રે નીચે નીચે જ દેખાય છે ત્રણ તેર પોઈન્ટ છવ્વીસ સત્તાવીસ અને અઠ્ઠાવીસ એમાં મારો કરું છું ન્યૂ ન્યૂટ્રોનનો ટુ થર્ટી ફાઈવમાં આ તો મને યાદ રહી જવાનું છે આ બે સ્ટેપ તો તમને બધાને આવડી જશે તમારે અલગ અલગ નીપજો યાદ રાખવાની છે એસબી હતું એન્ટીમની અને ન્યુબિડિયમ કે ન્યુ આ જ હશે એવું જ કંઈ નામ હશે એ બે નીપજ નીકળે ત્યારે ચાર ન્યુટ્રોન નીકળે બેરિયમ અને ક્રોપિયમ નીકળે ત્યારે ત્રણ બેલેન્સ કરીને ચેક કરી લેવાનું બધું ટોટલ આ જ થાય છે કે ફિફ્ટી સિક્સ પ્લસ થર્ટી સિક્સ નાઇન્ટી ટુ થઈ જાય તો પછી આટલેક કે ભાઈ જ નીકળવાના છે ઉપર દળ બી ચેક કરી લેવાનું એટી નાઇન ત્રણ એક ત્રણ એટી નાઇન ત્રણ એકસો ચુમ્માલીસ આ બધાને એડ કરો તો ટુ થર્ટી સિક્સ મળે કે નહીં મળે મળવું જ જોઈએ બેલેન્સ જ હોવી જોઈએ સમીકરણ ઓકે તમે રડક્સ પ્રક્રિયામાં જોઈ ગયા છો બેલેન્સ જ હોય તો આમાં મળે છે ફિફ્ટી ફોર અને શું કહેવાય ઝેનોન વન ફોર્ટી પહેલાં તો આ બને જો આનામાંથી પહેલાં આ બને અને એમાંથી પછી નહીં એવું નહીં હોવું જોઈએ આ બંને આ સાથે જશે આમાં મિસ્ટેક છે સાથે જ આવશે અને એસઆર શું કહેવાય સ્ટ્રોન યાદ છે તો મારો ઇલેવન ટ્વેલ્થ સાયન્સમાં કેમેસ્ટ્રી સબ્જેક્ટ ફેવરેટ હતો એ કારણ છે કે ઝેનોન અને સ્ટ્રોનશિયમ અને ન્યુબિડિયમ અને કે એટલું મને ખબર છે એસ ક્રોમિયમ બેરેલિયમ આવા બધા નામો છે ચાલો તો આમાં બે ન્યુટ્રોન નીકળ્યા એટલે કઈ ને તત્વો અલગ અલગ નીકળતા હશે પણ આપણને એક બીજી વસ્તુ ખબર પડી કે ન્યૂટ્રોનનો મારો કરીને જ્યારે મેં યુરેનિયમને તોડું ત્યારે વિખંડન પ્રક્રિયાના અંતે પાછા મને ન્યૂટ્રોન પણ મળે છે હવે એક બીજી વસ્તુ યાદ રાખજો આ જે ન્યૂટ્રોન છે ને એને ઓછી ઉર્જાના ન્યૂટ્રોન અથવા તો બીજી રીતના કહેવાય તો ધીમા ન્યૂટ્રોન બી કહેવાય જ્યારે અહીંયા જે ઉત્પન્ન થતા ન્યૂટ્રોન છે ને તે વધુ ઉર્જાના ન્યૂટ્રોન છે અથવા તો ઝડપી ન્યૂટ્રોન છે સમજીએ ચાલો આને સમજીએ શું કહેવા માંગુ છું કે હું પોતે જે મારો કરું છું યુરેનિયમ પર તે મેં મારી રીતના જેટલી વધારે વધારે આપી શકું ને તેટલી ઉર્જાથી મારો કરીશ પણ એ ઉર્જા આના કમ્પેરમાં ઓછી જ હશે ઘણી ઓછી હશે એટલે આને કહેવાય ઓછી ઉર્જા ન્યૂટ્રોન અથવા તો મારા તરફથી મેં મારો કરતો છું તો કંઈ એટલી બધી બી મેં ઉર્જા જ નથી તો સ્પીડ કાંથી હોવાની અત્યારે આને ધીમા ન્યૂટ્રોન બી કહેવાય પણ જ્યારે જે નિપજમાં બહાર નીકળે છે ને એના પાસે લગભગ બે મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી એનર્જી હોય બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઘણી વધારે ઉર્જા કહેવાય હા કાંકરાપારમાં જે પ્લાન્ટ છે તે સમથિંગ ટુ પોઈન્ટ ટુ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટનો છે પર યરનો તો બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટનો ન્યુટ્રોન એટલે બહુ વધારે ન્યુટ્રોન કહેવાય બહુ વધારે ઉર્જા કહેવાય તો એટલે કહેવાય કે વધુ ઉર્જા છે જો બહુ વધારે તો બહુ ગમે તેમ ગમે તેમ ભાગે એટલે એને ઝડપી ન્યુટ્રોન બી કહેવાય ક્લિયર થાય છે તો આપણે જે આ વિખંડન પ્રક્રિયા જોતા છે ન્યુક્લિયર ઉર્જાની જે આ વિખંડન પ્રક્રિયા જોતા છે એ વિખંડન પ્રક્રિયા મુજબ કોઈ રેડિયો એક્ટિવ તત્વ પર પ્રોટોન ન્યૂટ્રોન અથવા આલ્ફાકોલનો મારો કરી શકાય અને તેમાં સૌથી સારું છે ન્યૂટ્રોનનો મારો કરવો સૌથી પ્રચલિત પણ છે અને પ્રેરિત બી સારામાં સારું બી છે તો ન્યૂટ્રોનનો જ્યારે રેડિયોએક્ટિવ તત્વો પર મારો કરવામાં આવે ત્યારે દર વખતે અલગ અલગ રિએક્શનો થઈ શકે અને અલગ અલગ નિપજો મળી શકે ને એમાં એક બીજી કોમન વસ્તુ આપણને જાણવા મળી કે ઝડપી અથવા વધારે ઉર્જાના ન્યૂટ્રોન પણ ઉત્પન્ન થાય છે એનો મતલબ આવો થાય કે જો આટલેમાં મેં ન્યૂટ્રોનનો એક પર મારો કર્યો ને ધારો કે આ બે નિપજ નીકળી ને સાથે કંઈને કંઈ ન્યુટ્રોન નીકળ્યા તો હવે બીજી વાર ન્યુટ્રોનનો મારો કરવાની જરૂર નથી કારણ શું કેમકે આ ન્યૂટ્રોન પાછા બીજા યુરેનિયમ અંદર એક જ હતો આ તો એક જ ન્યુક્લિયસ સાથે મારો કર્યો આવા અસંખ્ય ન્યુક્લિયસ હશે એના સાથે મારો કરશે આ નીકળેલા ન્યૂટ્રોન જ પાછો આના પણ મારો કરશે પાછા તોડશે પાછું કંઈ નવું કાઢશે નીકળેલા ન્યૂટ્રોન જ પાછો મારો કરશે પાછું તોડશે પાછું કંઈ નવી નિપજ નીકળશે મતલબ કે એકવાર જો પ્રક્રિયા ચાલુ કરી તો ચાલુ જ રહી એક વાર પ્રક્રિયા ચાલુ કરી એક પછી એક પછી એક એક પછી એક એ જ પોતે કઈ ને કંઈ બીજું બીજું કરતું જાય તો આવી પ્રક્રિયાને છે ને ચેઇન રિએક્શન કહેવાય ગુજરાતીમાં લખું તો શૃંખલા પ્રક્રિયા કહેવાય જે આપણે રિએક્ટરમાં જોવાના જ છે પણ આ તો તમને જસ્ટ જાણકારી આપી ઓકે ચાલો હવે આપણે જોઈએ વિખંડન પ્રક્રિયામાં ઉર્જા કેટલી મળે તો એ જ પાછી ઉર્જાની વાત કરવાનો છું કેમ કહેવાય કે એક ન્યુક્લિયસ જો પૂરું તોડી નાખું ને

આ લેખને જોવો ધ્યાનથી તો આ લેખમાં તમને દેખાશે વચ્ચેના ભાગમાં ઉર્જા સૌથી વધારે અને એ હોય એટ પોઈન્ટ ફાઈવની નજીક આટલે તમારી ચોપડીમાં ડેટા પણ આપ્યા છે તમને કઈ રીતના બતાવું હું કેમેરાને થોડો નાનો કરું છું ને ઉપર કરું છું આટલે છે જો એ આટલે લખ્યું છે ક્યાં તો આર્યું અને જે બસો આડત્રીસ ની હતું ને તેનામાં ઉર્જા કેટલી તો એના વિશે અહીંયા સેવન પોઈન્ટ સિક્સ લખ્યું છે જો જો હું આ કાઢું છું દેખાય છે કેમેરાનીચે એટ પોઈન્ટ ફાઈવ પચોતેર ને સેવન પોઈન્ટ સિક્સ મેગા ઇલેક્ટ્રોન વોટની નદી તો એ જ વાતો હમણાં ચર્ચા ચાલી રહી છે પાછા આપણે આવી ગયા આપણા ટોપિક પર હા હું વારંવાર એટલા માટે બતાવું છું કે મને ખબર તમને કેમ ને હું જોઈ લેજો તમે જોશો જ નહીં એટલે મારે બતાવી દેવું પડે તો ચાલો આપણે જે આપણા ટોપિક હતા ત્યાં જ આવી ગયા તો જોતા રહેજો હ તો અહીંયા કેમેરામાં ધ્યાન આપો આપે બસો ચાલીસ ના ન્યુક્લિયસ પાસે ઉર્જા છે સેવન પોઈન્ટ સિક્સ અને જ્યારે નાનું બને ને કઈ રેન્જનું બને તો આ રે આ રે ત્રીસ થી એકસો સિત્તેર વચ્ચેની રેન્જનું તો એની ઉર્જા વધી જાય વધારે ઊર્જા અચળ છે પણ વધારે ઉર્જા તો વધારે બંધન ઉર્જાથી જોડાવું હોય તો એ પોતે એકદમ કમ્પેક્ટ હાથમાં જોડાઈ જશે એટલે વધારે પોતાનું પેલું બંધ બનાવવા જતાં પોતાનું દળ ખર્ચે અને દળ ખર્ચે તેટલી ઉર્જા બહાર નીકળે એટલે જ્યારે એકસો વીસનું બની જાય ને એકસો વીસનું ત્યારે એની પાસે બંધન ઉર્જા વધી ગઈ તો હવે આ બેની બાદ બાકી કરો કેટલો ફરક પડ્યો જ્યારે આને મેં તોડીને એકસો વીસ બનાવ્યું અને તોડીને મેં સમથિંગ સમથિંગ આની નદીનું બનાવ્યું એકસો વીસની નજીકનું બનાવ્યું એટલે આની બંધન ઉર્જા વધી ગઈ તો બેનો ફરક કાઢો કેટલી ઊર્જા મને મળી હશે તો આઠ પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ છ બાદ કરો તો તમને જવાબ મળશે ઝીરો પોઈન્ટ નવ મેગા ઇલેક્ટ્રોન વોટ આ તો માત્રને માત્ર એક ન્યુક્લિયસને તોડવા સોરી ન્યુક્લિયસમાંના એક ભાગને તોડવાથી આ શું હતું બધું આ બધું હતું તે શું હતું ઈ બી એન આ છે બધા ઈબીએન તો ઈ એટલે શું ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા નહીં કે આખા બંધન અહીંયામાં આખા ન્યુક્લિયસની બંધન ઊર્જા જે બસો મેગા ઇલેક્ટ્રોન વર્ટ મળવાની છે ને આ છે માત્ર માત્ર કોઈ એક ન્યુક્લિયસને આખા બસો ચાલીસ માંથી કોઈ એક ન્યુક્લિયસ તોડવા માટે જોઈએ સેવન પોઈન્ટ સિક્સ અને જ્યારે બસ્સો ચાલીસ ને તોડીને એકસો વીસ બનાવી દઉં ત્યારે એમાંથી તોડવા માટે જોઈએ એટ પોઈન્ટ પાંચ તો બેનો તફાવત પતિ મને ખબર પડે કે જ્યારે આને તોડીને આ બનાવીશ ને ત્યારે આટલી ઉર્જા બહાર નીકળશે પહેલા સાત પોઈન્ટ છ હતી આ બનાવ્યું ત્યારે આઠ પોઈન્ટ પાંચ થવી જોઈએ એટલે આટલી ઉર્જા જેટલું દળની ઉર્જા જેટલું આટલું ન્યુક્લિયન બહાર નીકળશે તો આ તો એક ન્યુક્લિયન છે પાસે કેટલા છે એક ન્યુક્લિયસની અંદર આની અંદર ન્યુક્લિયન કેટલા હશે તો જેટલું એનો દળ હોય તેટલા જ ન્યુક્લિયન હોય યાદ કરો ઝેડ એક્સ એનું દળ જેટલું હોય તેટલા જ એની અંદર ન્યુક્લિયન હોય જેમ કે ઓક્સિજન એટ ઓ સિક્સટીન તો આમાં આઠ પ્રોટોન હશે ને આઠ જ ન્યુટ્રોન બી હશે એટલે ટોટલ ન્યુક્લિયનની સંખ્યા પણ સોળ અને એનું દળ પણ સોળ જેટલું ને આ સોળ છે તે યુનિફાઈડ માસ છે એને કિલોગ્રામમાં ફેરવવું હોય ને તો પછી મલ્ટિપ્લાય વિથ એક યુનિફાઈડ માસની વેલ્યુ યાદ છે વન પોઈન્ટ સિક્સ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ ટ્વેન્ટી સેવન સમથિંગ એના વડે ગુણવું પડે ત્યારે કિલોગ્રામમાં આન્સર મળે ને એ યુનિફાઈડ માસની વેલ્યુ કઈ રીતના શોધવાની એ પણ આપણે આ ચેપ્ટરમાં જોયું છે પેલું સિક્સ સી ટ્વેલ્વ કાર્બન પરમાણુના દળને બાર વડે ભાગી કાઢો તો એક યુનિફાઈડ માસની વેલ્યુ મળે ઓકે ચાલો તો જો ધ્યાનથી સમજો આ ઈ બી એન છે ઇબીએનનો અર્થ થાય ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એટલે કોઈ એક ન્યુક્લિયનને તોડવા માટે જરૂરી ઊર્જા એટલે કે જ્યારે બસો ચાલીસમાંથી એકસો વીસ થશે ત્યારે કોઈ એક ન્યુક્લિયોન બહાર નીકળશે તો એક ન્યુક્લિયોન તૂટશે તો આટલી ઊર્જા નીકળશે તો જો આ આખું ન્યુક્લિયસને મેં તબાહ નાખું આખું ન્યુક્લિયસને તોડી કાઢું તો બસો મેગા ઇલેક્ટ્રોન વટની નદીક મળે કે એક નહીં પોઈન્ટ નવ મળે તો મારી પાસે એક ન્યુક્લિયસની અંદર કેટલા છે બસો ચાલીસ છે ઉપર જે દળ હોય તેટલા જ ન્યુક્લિયસ હોય તો કરો બસો ચાલીસ ગુણ્યા એકની ઊર્જા વળી એને મલ્ટીપ્લાય કરો તમને લગભગ આન્સર મળશે બસો સોળ જેટલો તો આ બસો સોળ જુઓ કોની નજીક છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ આન્સર તો મળવાનો છે તો આ બસો સોળ જે છે ને તે બસોની નજીક છે એટલે એમ કહેવાય કે એક ન્યુક્લિયસને તોડો ને તો લગભગ બસો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે એટલે એમ કહેવાય કે વિખંડન પ્રક્રિયામાં ખૂબ જ વધારે ઊર્જા ઉત્પન્ન થાય ક્લિયર થયું તમને આ જોઈએ આપણે વિખંડન ન્યુક્લિયસનું વિખંડન કઈ રીતના થાય તેના વિશેની વાત હવે છે ને આની અંદર બોમ્બને રિએક્ટર વિશેની થોડીક ડિટેલ આપી છે તો એની ચર્ચા હું અહીંયા કરી લઉં હા જોજો પહેલા વાત કરીશ હું બોમ્બની હાઇડ્રોજન બોમ્બ બી કહેવાય એને અને ન્યુક્લિયર બોમ્બ બી કહેવાય ઓકે તો બોમ્બ એટલે બીજું કંઈ નહીં અનકંટ્રોલ એટલે કે અનકંટ્રોલને ગુજરાતીમાં શું કહેવાય આમાં કોઈ શબ્દ છે અનિયંત્રિત નિયંત્રિતની હોય તેવી અનિયંત્રિત જ કહેવાય અનિયંત અનિયંત્રિત રીતના જ્યારે વિખંડન પ્રક્રિયા થતી હોય ને એટલે જો એકવાર મેં ઓન કર્યું ને પછી મને એને ઓફ કરતા કે ધીમું કરતા નહીં આવડે ને ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે એકી સાથે બધું તૂટી તૂટી તૂટીને ને બધું થઈ જાય તો આટલી બધી ઉર્જા એકી સાથે પ્રચંડ રૂપે બહાર નીકળશે તો ત્યારે બની જશે ન્યુક્લિયર બોમ્બ એટલે કે રેડિયેશન એટલી જોરમાં ફેલાય એટલું બધું ફેલાઈ જાય કે બધું જ બાળી નાખે અને જો રિએક્ટર ની વાત કરું રિએક્ટર ની વાત કરું તો તેમાં શું હોય તો નિયંત્રિત અનેકાળી ના હોય નિયંત્રિત હોય એટલે કે આપણે એમાં નિયંત્રિત કરી શકીએ કે મારે ક્યારે કેટલી ઊર્જા ઉત્પન્ન કરી છે મારે એને ધીમું કરવું છે કે ફાસ્ટ કરવું છે વિખંડની પ્રક્રિયાને કંટ્રોલમાં રાખી શકાય નિયંત્રણને કંટ્રોલ કહેવાય કંટ્રોલમાં રાખી શકાય તો આપણે એને રિએક્ટર કહે ને અનકંટ્રોલમાં હોય તો એ બોમ્બ કહેવાય તો હવે પછીનો આપણો આ ચેપ્ટરનો બીજો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ન્યુક્લિયર રિએક્ટર તો જો જો આને મેં બહુ મસ્ત સ્ટેપ બાય સ્ટેપ લખીને સમજાવવાનો છું તમારે બેઠા સ્ટેપ જ યાદ રાખવાના છે એટલે તમને ન્યુક્લિયર રિએક્ટરની આખી થિયરી લગતા આવડી જશે ઓકે વચ્ચે વચ્ચે જો મેં ભટકી જાઉં તો મને માફ કરજો આ ટૉપિકમાં હું હમણાંથી જ કહી દઉં છું ભટકી જવાનું કારણ શું કે આ રિએક્ટર હું આખું જોઈને આવ્યો છું તો વચ્ચે વચ્ચે કદાચ મારાથી બીજી બીજી વાત થઈ જાય ચાલો તો સ્ટાર્ટ કરીએ ન્યુક્લિયર રિએક્ટર આ ચેપ્ટરનો લાસ્ટ ટૉપિક તો કદાચ આપણું ટ્યુશન ચાલુ થાય નહીં ત્યારે કાં તો આપણે આ ચેપ્ટરના જ સ્વાધ્યાયથી સ્ટાર્ટ કરીએ અથવા તો પછી ફર્સ્ટ ચેપ્ટરના સ્વાધ્યાયથી સ્ટાર્ટ કરીએ કંઈ નક્કી નથી હમણાંથી કંઈ કહેવાનું નથી તમને ઓકે ચાલો તો ન્યુક્લિયર રિએક્ટરની ચર્ચા હું સ્ટાર્ટ કરીશ ક્યાંથી 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 શૃંખલા પ્રક્રિયાથી આમાં જોઈએ આમાં ક્યાંથી સ્ટાર્ટ કરીશ ન્યૂટ્રોનથી જ ચાલો હા ચાલો તો ન્યૂટ્રોનથી જ સ્ટાર્ટ કરી તો એમ કહેવાય કે એક વિખંડનમાં ચાલો સ્ટેપ બાય સ્ટેપમાં હું એરો લખતો જતો છું તમે બી લખતા જાજો નહીં હમણાં નહીં લખતા એક વિખંડનમાં એવરેજ એને ગુજરાતીમાં શું કહેવાય સરેરાશ સરેરાશ ટુ એન્ડ હાફ ન્યુટ્રોન મળે કેટલા ન્યુટ્રોન મળે ટુ એન્ડ હાફ હવે તમને થશે કે બે મળે તો સમય જાય ત્રણ મળ્યા તેવી સમય જાય અઢી ન્યુટ્રોન કેવા મળે ન્યુટ્રોન અઢી મતલબ કે અડધો ન્યુટ્રોન એવું તો બની નહીં શકે પણ આગળ શબ્દ જો સરેરાશ શબ્દ લખેલો છે એટલે એમ કહેવાય કે એક વખત વિખંડન થયું તેમાં કોઈ વાર ત્રણ મળી જાય આલું તો કોઈ રિએક્શન પ્રક્રિયામાં બે મળી જાય તો બે અને ત્રણની સરેરાશ કેટલી થાય બે વત્તા ત્રણ ભાગ્યા બે પાંચ પાંચ ભાગ્યા બે પાંચ ભાગ્યા બે કેટલા થશે અઢી એટલે સરેરાશ ટુ પોઈન્ટ વન હાફ જેટલા ન્યુટ્રોન મળી શકે ક્લિયર થાય છે એક ન્યુક્લિયર પ્રક્રિયામાં અને જો આ ન્યૂટ્રોનને કંટ્રોલ કરવાની આવે તો ચોપડીમાં જે રીતના છે ને ચાલો એટલે હું ભટકું નહીં તો મને યાદ છે લાસ્ટ ટાઈમ ટ્વેલ્થ વાળાને ત્યારે મેં એક કે બે લેક્ચર લીધે લાટુ સમજાવવામાં ચાલો કંઈ નહીં તો નામ છે હું સમજાવતો જઈશ તમે ચિંતા નહીં કરતા એન એન રિકો એન રિકો ફર્મી નામ છે ફર્મી તો આ ફોર્મી નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે આ જે ન્યૂટ્રોન નીકળે છે ને દરેક પ્રક્રિયામાં મેં તમને આગળ બી કીધું આ બધા ન્યૂટ્રોન નીકળે છે કન્ટિન્યુ દરેક પ્રક્રિયાઓમાં તો આ પ્રક્રિયાના અંતે જે ન્યૂટ્રોન નીકળે છે ને એને જો પાછા શોષી લેવામાં નહીં આવે તો એ પાછા યુરેનિયમ સાથે જાતે જ પ્રક્રિયા કર્યા કરશે ને પ્રક્રિયાને કન્ટિન્યુ ને કન્ટિન્યુ ચાલુ રાખશે તો જ્યારે પ્રક્રિયા આગળ વધતી ને વધતી જ જાય ને એને વધારે ને વધારે ન્યૂટ્રોન ઉત્પન્ન કરતા જ જાય તો આવી પ્રક્રિયાને કહેવાય શૃંખલા પ્રક્રિયા શૃંખલા મેં ત્યારે ખોટું લખેલું અહીંયા શૃંખલામાં આ રીતના લખેલો છે શૃંખલા પ્રક્રિયા જેને ચેઇન રિએક્શન કહેવાય તો આ શૃંખલા પ્રક્રિયા ટોપિક આવ્યો જો એક પર એક કનેક્ટેડ બી છે ટોપિક હે તમારી ચોપડી મસ્ત છે જો પહેલાં તો વિખંડનમાં ન્યૂટ્રોન નીકળે હવે આ ન્યૂટ્રોન કન્ટિન્યુ નીકળ્યા જ કરે એટલે શૃંખલા પ્રક્રિયા ચાલુ થઈ જાય બિકોઝ કે ન્યૂટ્રોન નીકળે તે આગળ બીજા ન્યૂટ્રોન સાથે પ્રક્રિયા કરે જો એ બધું મેં વચ્ચે વચ્ચે લખતો એ બધું જ લખતો નથી તમારે સમજી જવાનું ન્યૂટ્રન કન્ટિન્યુ નીકળ્યા કરે તો એ ન્યૂટ્રોન પાછા તોડવામાં મદદ કરવાની આપણે વિખંડમાં જોઈ ને બધી રિએક્શન ન્યૂટ્રોન પાછા બીજી વખતમાં તોડવામાં મદદ કરે એટલે પાછી બીજું કંઈ નિપજ આપે એ નીકળેલા નિપજમાં બી પાછા ન્યૂટ્રન નીકળશે તે પાછા કોઈ બીજા સાથે પ્રક્રિયા કરે એટલે પાછી કંઈ નિપજ આપે નિપજમાં નીકળેલા ન્યૂટ્રન પાછા એટલે આ કન્ટિન્યુ પ્રક્રિયા ચાલ્યા કરે એટલે એને શૃંખલા પ્રક્રિયા કહેવાય અહીં શૃંખલાનો શબ્દ સાચો આ છે આ રીતનો જેની ઇંગ્લિશ માં કહેવાય ચેન reaction તો એ બધા શબ્દ મે લખા નથી બટ ફોર મી એ શું કીધું શૃંખલા પ્રક્રિયા થાય કઈ રીતના થાય તે મે તમને હમણે સમજાવ્યું જે તમારે લખવું હોય તો અલગ જો પછી અંદર વચ્ચે વચ્ચે ઓકે તો હવે આ શૃંખલા પ્રક્રિયા થાય તો શૃંખલા પ્રક્રિયા થી પ્રોબ્લેમ શું થવાનું કે નિયંત્રણ માં ન રહી ન્યુક્લિયસ નિયંત્રણ માં ન રહેવાનું ને અનિયંત્રિત થઈ જંગ એટલે કે બોમ્બ ધડાકો થઈ શકવાનો હાઇડ્રોજન બોમ્બ જેવું તો હવે પ્રોબ્લેમ એ થાય હવે પ્રોબ્લેમ અડચણ શું આવી કે મારે ન્યુટ્રોન ને ધીમા કરવા જોઈએ ધીમા કરવા જોઈએ કતાબી

પછી છે ને એ લોકોને એક બીજી જાણકારી મળી એક બીજી ડિટેલ મળી કે ધીમા ન્યૂટ્રોન ધ્યાનથી સમજો ધીમા ન્યૂટ્રોન ઝડપી ન્યૂટ્રોન કરતા સારી સારી વધુ અસરકારક સારી કરતા વધુ અસરકારક છે સમજો ચાલો આને સમજીએ આજે ધીમા ન્યૂટ્રોન છે ને તે કરતાં બી વધુ અસરકારક છે વધુ અસરકારકનો અહીંયા અર્થ થાય સારી રીતે પ્રક્રિયા કરી શકે જોજો એક સરપ્રાઇઝ નીકળી આવ્યો આજે આપણે ધીમાને ઝડપી જોતા હતા ને એનું કોઈ વેલ્યુ નથી રહેવાની હવે એ સોરી આગળ જે જોતા હતા ને કે શૃંખલા પ્રક્રિયા થાય એની કોઈ એટલી વેલ્યુ રહેવાની નથી સમજી લેજો હું શું થાય છે તે સમજી લેજો આવું થયું કે આપણને ડિટેલથી એવું જાણવા મળ્યું કે આ જે ધીમા ન્યુટ્રોન છે ને તે ઝડપી ન્યુટ્રોન કરતાં બી વધુ અસરકારક એટલે કે સારી રીતના પ્રક્રિયા કરે એટલે કે આજે આપણે આ રિએક્શન ગયા ને આ રિએક્શન તેમાં આ તરફ ધીમા ન્યુટ્રોન હતા ધીમા ન્યુટ્રોન ઓછી ઉર્જાવાળા ન્યુટ્રોન ને મેં તમને કીધેલું જે ઉત્પન્ન થતા ન્યુટ્રોન હોય તે પણ આ બે વોટની બે મેગા ઇલેક્ટ્રોન વોટની એનર્જી હોય ને એ બહુ ઝડપી હોય વધારે ઉર્જાવાળા હોય તો આપણને શું ખબર પડી કે આ ધીમા ન્યુટ્રોન છે ને તે વિખંડનની પ્રક્રિયા બહુ સારી રીતના કરી શકે ખૂબ જ અસરકારક રીતના કરી શકે આ ઝડપી ન્યુટ્રોન કરતા બી તો પછી આ ઝડપી ન્યુટ્રોન ભલે ને ગમે તેટલા ઉત્પન્ન થયા કરતા આપણને શું ફરક પડવાનો કોઈ કામના નથી ઝડપી ન્યુટ્રોન શું થાય સમજો કે આ એક બોક્સ છે મેં ધીમા ન્યૂટ્રોનનો અંદર મારો કર્યો ને અંદરથી તૂટીને બહુ બધા ઝડપી ન્યૂટ્રોન નીકળ્યા તો તૂટીને ઝડપી ન્યુટ્રોન એકદમ બહાર જ ફેંકાઈ જાય અથવા તો રિએક્સ રિએક્ટરમાંથી છટકી શકે આવો શબ્દ લખી શકું કે ઝડપી ન્યુટ્રોન છે ને રિએક્ટરમાંથી છટકી શકે તો હવે રિએક્ટરમાંથી છટકી શકે તો બહાર રેડિયેશન ફેલાવે તે તો આપણને અસર થાય એટલે એકચ્યુઅલમાં ઝડપી ન્યૂટ્રોન છે ને તે અહીંયા કામ તો લાગવાના જ નથી રિએક્શન કરવામાં કામ તો લાગવાના જ નથી બિકોઝ કે રિએક્શન કરવામાં ધીમા ન્યુટ્રોન વધુ અસરકારક પ્રક્રિયા આપે ઝડપી કરતા બી સમજ પડતા છે સમજ પડી છે ને એટલે ઝડપી ન્યુટ્રોનને આપણે ઓછા નથી કરવાના ધીમા કરવાના છે પહેલાં તો ઝડપી ન્યૂટ્રોનને શું કરવાની જરૂર છે ધીમા કરવાની જરૂર છે તો એનો આપણે ઉપયોગ કરી શકીશું ક્લિયર થાય છે તો ઝડપી ન્યૂટ્રોન કોઈ વધારે સારી પ્રક્રિયા નથી કરતા અને અહીંયા લખી રાખું વર્ડ રિએક્ટર રિએક્ટર જોઈ લઉં રિએક્ટર કઈ રિએક્ટર બાકી ટર રિએક્ટર ચાલો 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 અહીંયા ધ્યાન આપજો તો આપણને શું ખબર પડી કે ઝડપી ન્યૂટ્રોન કરતાં પણ ધીમા ન્યૂટ્રોન વધુ અસરકારક પ્રક્રિયા કરે તો એનાથી શું થાય હવે આ શું કરે રિએક્ટરમાંથી છટકી જાય છટકી જાય એટલું લખવું એટલે તમે સમજી જ કે જો છટકી ગયા તો રેડિયેશન ફેલાવી શકે અને નુકસાન પણ કરી શકે તો હવે આપણું સૌથી પહેલી અડચણ દૂર કરવાનું કામ શું આ ઝડપી ન્યૂટ્રોન ધીમા પાડવાનું શું કરવાનું ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવાનું આજો અહીંયા આપી જ છે આ ડિટેલ પણ આપી છે કે પેલું જે બહાર નીકળે ને તેની સરેરાશ ઉર્જા બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી આજો અહીંયા આપી છે ડિટેલ મેં જ્યારે તમને કહી ગયો ને કે આ જો બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા જ્યારે તેને ધીમા પાડવાની જરૂર પડે હવે ધીમા પાડવા માટે શું કરવાનું એ બધું મને ખબર છે તો એ ચર્ચા હવે હું હવે પછીના ટૉપિકમાં કરવાનો છું તો ધીમા પાડવાની જરૂર પડે છટકી જાય ઝડપી ન્યુટ્રોન તો ધીમા કઈ રીતના પાડી શકાય બધા ખબર છે અથડામણથી જેને વૈજ્ઞાનિક શબ્દ છે સ્કેટ ગુજરાતીમાં પ્રકિર્ણન પ્રકીર્ણન ચાલો આને સમજીએ પ્રકિર્ણન એટલે એટલે સમજો કે આટલી એક લખોટી મૂકી છે જે એકદમ શાંતિથી સ્થિર છે અહીંયા મારી પાસે કોઈ ખૂબ જ ઝડપવાળી લખોટી છે એને આવીને આની જોડે એકદમ હેડોન સંગાત કરાવું સન્મુખ સંગાત હેડોન સંગાટ હેડસોટ ડાયરેક્ટ આવીને લખોટી સાથે અથડાવું તો શું થશે આ લખોટીની લગભગ બધી ઉર્જા લઈ લેશે અને આ કદાચ ગતિ કરવા લાગે ને આ સ્થિર થઈ જશે મારે તો મેઇન કામ હતું આને ધીમું પાડવાનું કદાચ મેં અહીંયા એવું કંઈ મૂકું કે જે રિએક્ટરમાં કોઈ અસર નહીં કરતો હોય તો આ બધી ઉર્જા એને આપી દે તો પછી ભલે આ ઝડપથી નીકળી જતું એ રિએક્ટરમાં તો કોઈ અસર નથી કરતું આ અસર કરી શકતું પણ એને મેં ધીમું પાડી નાખ્યું ક્લિયર થાય તો આને વૈજ્ઞાનિક રીતે કહેવાય પ્રકિર્ણન થવું પ્રકિર્ણન એટલે શું ખબર પ્રકિર્ણન એટલે કે પ્રકાશનું અથવા કોઈ પણ વસ્તુનું અથડાઈને ફેલાવવું અથડાઈને ફેલાવું તેને કહેવાય પ્રકિર્ણન થવું એટલે કે અથડાઈને ધીમા થઈને ધીમી ગતિએ આગળ વધવું એ પ્રક્રિયાને કહેવાય પ્રકિર્ણન થવું અથડામણમાં પ્રકિર્ણન એટલે શું તો ન્યુટ્રોન્સ જ્યારે કોઈ એક એવા પદાર્થ સાથે અથડાશે કે એ પોતાની બધી ઉર્જાને આપી દે બધી ઉર્જાને આપી દે તો એ પ્રક્રિયાને કહેવાય પ્રકિર્ણન થવું અને આવું થશે ત્યારે ન્યુટ્રોન આ ઝડપી ન્યૂટ્રોન છે તે ધીમા પડી જશે અને આ જે છે ને તે રિએક્ટરમાં આ જે યુઝ થાય ને તે લગભગ હાઇડ્રોજનનું બનેલું હોય શાનું બનેલું હોય હાઇડ્રોજન હાઇડ્રોજન કારણ શું હાઇડ્રોજનનું બનવાનું કારણ શું તો હાઇડ્રોજનમાં હોય પ્રોટોન ન્યુક્લિયસ ની અંદર જો વન એચ વન બધી પાછળનું કારણ છે એટલે રિએક્ટર આજે મેં મારી રીતના બધી બીજી બધી વાતો કરવામાં ની ફસાવે એટલે મેં આ ચોપડીમાંથી જોઈ જોઈને પરફેક્ટ કરાવતો છું રીઝન બધા કહેતો જઈશ હાઇડ્રોજન યુઝ થાય કારણ શું તો હાઇડ્રોજનમાં એ એક પ્રોટોન આનું ન્યુક્લિયસ દોરું તો આમાં શું હશે એક પ્રોટોન ને આ ઝડપી કોણ છે ન્યુટ્રોન એટલે કે ઝીરો એના પાસે કોઈ વિદ્યુતભાર નથી પણ એની પાસે ઉર્જા ઘણી બધી છે કેટલી ઊર્જા તમારી ચોપડીમાં લખેલું છે એ શબ્દ બી લખેલું આલી કેટલી ઊર્જા તો આ રહી બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી સરેરાશ ઉર્જા તો એટલી બધી ઊર્જાનો જો આ ન્યુટ્રોન આ હાઇડ્રોજન જોડે મારો કરશે તો હાઇડ્રોજનમાં તો પ્રોટોન છે તો ન્યૂટ્રોન પોતાની બધી ઉર્જા પ્રોટોનને આપી દેશે ક્લિયર થાય છે અને પ્રોટોન બધી ઊર્જા શોષી લઈને કદાચ એ ગતિ કરે અથવા તો ત્યાં ત્યાં સ્થિર બી રહી શકે બધી ઊર્જા મતલબ કે પ્રોટોનને મળી જાય શોષાઈ જશે તો કોઈને કોઈ હાઇડ્રોજન ધરાવતું તત્વ ન્યુટ્રોનને ધીમા પાડવા માટે યુઝ થાય અને આ જે સાધન આ જે સાધન સાધનની જ વાત આવે છે ને મને જોઈ લાધો વચ્ચે કોઈ મોડરેટર એ જ છે સાધનની જ વાત તો પહેલા તો ખબર પડી કઈ રીતના થાય અથડામણ કેવી હોવી જોઈએ એ બી લખેલું છે સ્થિતિસ્થાપક અથડામણ સ્થિતિસ્થાપક અથડામણ ને આ જે સાધન યુઝ થાય ને તેને કહેવાય મોડ રેટર જોઈ લેવા મોડ રેટર મોડરેટર ઓકે બધી ગાડીઓમાં ને બધુંમાં જ આવે તો ચાલો સમજો મોડરેટર મોડરેટર એટલે શું તો મોડરેટરનું કામ છે પ્રક્રિયાને ધીમી કરવી પ્રક્રિયાને ધીમી કરવાનું કામ છે મોડરેટર તો હમણાં ને ધીમા કરવાનું કામ કોણ કરે મોડરેટર તો મોડરેટરમાં શું હોય ખબર તો ભારે પાણી સાદું પાણી અથવા તો ભારે પાણી ભારે પાણીને શું અરે આ બહુ ગીચો ગીચ થાય છે ને બધું ચાલો 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 થોડું થોડું છૂટું લખીએ મોડરેટરમાં શું વપરાય પાણી વપરાય અથવા તો ભારે પાણી જેને ડી કહેવાય અથવા તો છે ને ગ્રેફાઈડ બી વપરાય ગ્રેફાઈડ ચાલો હા તો હવે આટલી આટલે સુધીની પ્રોસેસ સમજીએ જેથી તમને ખબર પડે કે આપણે લાઈનમાં જોઈ ગયા ચાલો જોજો અહીંયા ધ્યાન આપજો મેં એકદમ પરફેક્ટલી લાઇનમાં સમજાવીશ અને ફોકસ થવા દો ફોકસ નીકળી ગયું છે ઓકે ચાલો જોજો સૌથી પહેલા જોયું કે ન્યુક્લિયર રિએક્ટરમાં આ જે વિખંડન છે ને તેમાં સરેરાશ રીતના ટુ એન્ડ હાફ જેટલા ન્યુટ્રોન બહાર નીકળે હવે આ ન્યુટ્રોન જો દરેક પ્રક્રિયામાં બહાર નીકળ્યા જ કરવાના તો એ એક પછી એક બીજા યુરેનિયમ સાથે પ્રક્રિયા કર્યા જ કરવાના એટલે કે શૃંખલા પ્રક્રિયા ચાલુ થઈ જવાની અને જો શૃંખલા પ્રક્રિયા અનિયંત્રિત હોય તો બોમ્બ બની જાય આપણે તો રિએક્ટર બનાવવાનું છે તો શું કરવું પડે આ ન્યૂટ્રોનને ધીમા પાડવું નહીં એના પછી આપણને એવું ખબર પડી કે આ જે ધીમા ન્યૂટ્રોન છે ને આગળ મેં યુઝ કરેલા તે ધીમા ન્યૂટ્રોન આ ધીમા ન્યૂટ્રોન છે ને આ ઝડપી ન્યૂટ્રોન નિપજમાં નીકળતા ઝડપી ન્યૂટ્રોન કરતા બી વિખંડન પ્રક્રિયા ખૂબ જ સારી રીતના કરી શકે ધીમા ન્યૂટ્રોન ઝડપી ન્યૂટ્રોન કરતાં પણ વધુ અસરકારક રીતના પ્રક્રિયા કરે જો ખબર પડી ને ન્યૂટ્રોનની જ વાત ચાલતી તો હવે આ ઝડપી ન્યૂટ્રોનને મારે ધીમા કરવાના છે તો જો ઝડપી જોઈએ તો શું પ્રોબ્લેમ થાય જો એ ઝડપીને ઝડપી રહે ને તો રિએક્ટરમાંથી છટકી જાય કેમ કે પ્રક્રિયામાં તો બહુ ઓછો ભાગ લે ને એટલી બધી ઊર્જા છે એના પાસે બે કે મેગા ઇલેક્ટ્રોન વોટ કે રિએક્ટરમાંથી છટકી શકે ને જો રિએક્ટરમાંથી છટકી જાય તો રેડિયેસન ફેલાવે એટલે આપણે આ ઝડપી ન્યૂટ્રોનને ધીમા કરવાની જરૂર છે તો એ ધીમા કરવા માટે શું કરવાનું અથડામણ કરવાનું અથડામણને શું કહેવાય પ્રક્રિયા પ્રકિર્ણન કહેવાય અથડામણ કેવી હોવી જોઈએ સ્થિતિસ્થાપક અથડામણ સ્થિતિસ્થાપક અથડામણ યાદ છે તમને બે પદાર્થ અથડાય આની બધી ઊર્જા આને મળી જાય પાછા પોતાનો મૂળ આકાર લઈ લઈને આગળ વધી જાય જેમ કે બે સ્પંચ બોલ્સ બે સ્પંચ બોલને સામ સામે અથડાવું તો અથડામણની પ્રક્રિયા જ્યારે ચાલુ હશે ને ત્યારે એકબીજા સાથે દબાશે બી પછી પાછા પોતાનો મૂળ આકાર બી લેશે ને એકબીજાની ઉર્જા લઈને પાછા જતા રહેશે તો આવી પ્રક્રિયાને સ્થિતિસ્થાપક અથડામણ કહેવાય તો સ્થિતિસ્થાપક અથડામણ કરવાની જેથી કરીને ઉર્જા બીજાને મળી જાય તો આ ન્યુટ્રોનનો આ જે અથડામણ જેના સાથે મારો કરતા હોય ને તે લગભગ હાઇડ્રોજનનું બનેલો હોવું જોઈએ લગભગ હાઇડ્રોજનનું બનેલું એવું છે હા હાઇડ્રોજનની સાથે બીજું બધું હોય તો ચાલે પણ હાઇડ્રોજન એની અંદર હોવો જોઈએ તો આ ન્યૂટ્રોન શું કરશે હાઇડ્રોજનને હાઇડ્રોજનની અંદર રહેલા પ્રોટોનને બધી ઊર્જા આપી દેશે જો ચાલે છે ને એક પછી એક લાઇનમાં કારણ સાથે સમજાવતો છું પ્રોટોનને બધી ઉર્જા આપી દેશે અને આગળ પ્રોટોનને બધી ઉર્જા મળી ગઈ તો ન્યૂટ્રન ધીમો પડી ગયો હવે આ જે હાઇડ્રોજન યુઝ થાય ને તે હાઇડ્રોજનવાળા ના બનેલા અથવા તો ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુટ્રોનને ધીમા પાડવા માટે યુઝ થતા સાધનને મોડરેટર કહેવાય જેમાં પહેલું પાણી વપરાય પાણીમાં આવે એચ ટુઓ હાઇડ્રોજન આ ડીબી છે તે શું છે ડી ટુઓમાં ડી છે તે શું છે હાઇડ્રોજનનો સંસ્થાનિક છે અને ગ્રેફાઇટ એટલે એકચુઅલીમાં કાર્બન અને અંદર થોડું ઘણું હાઇડ્રોજન એ બધાનું મિક્સચર હશે ઓકે તો પાણીના બનેલા કંઈ ને કંઈ એટલે કે હાઇડ્રોજનના બનેલા કંઈ ને કંઈ તત્વો મોડરેટર તરીકે યુઝ થાય જેનું કામ શું ન્યૂટ્રોનને ધીમા પાડવાનું યાદ રાખજો તમને અહીંયાથી બી એમસીક્યુમાં સવાલ આવી જશે મોડરેટરનો ઉપયોગ શું તો ઝડપી ન્યૂટ્રોનને ધીમા પાડવાનું અથવા પ્રક્રિયાને સ્લો ડાઉન કરવાનું ધીમી કરવાનું કામ મોડરેટરનું હોય ઓકે ને મેં મોડરેટર જોયું બીજું આવી રીતના સળિયાની પેકેજ આવે હા ચાલો થોડીક જનરલ વાત કરું તો અમે જ્યાં ગયેલા ને કાકરાપારમાં ત્યાં અંદર અમને કેબિનમાં તે ટાઈમે તો એ બંધ હતું એ બંધ હતું ને તો અમને ડાયરેક્ટ અંદર સુધી આખું ને આખું રિએક્ટર જોવા પણ લઈ ગયેલા બધી વસ્તુ મેં જોઈ છે કુલિંગ ટાવર બાવર બધું જ એની ડિટેલમાં ચર્ચા નથી કરવાનું માત્ર એટલું કહેવા કે ધારો કે આ એક સળિયો છે આ એક સળિયો તો એમાં આ વચ્ચે જરા જરા નામ જેવું દેખાય નામ જેવા કંઈ ને કંઈ આલ્ફાબેટ લખેલા દેખાય શું લખ્યું છે પેન્ટોનિક તો આ જે નામો લખા છે ને આ નામો એ નામો જેટલું જ અથવા તો એના કરતાં બી નાનું લગભગ એક ગ્રામની નજીકનો અંદર યુરેનિયમ ભરેલો હોય સમજો આટક નામ મને મૂકી મૂકી દઉં આની અંદર એક ગ્રામની નજીકનો યુરેનિયમ ભરેલો છે ને આખો સળિયાને પેકમ પેક કરેલો હોય આ મોડરેટરથી શા પેક કરેલો હોય તો આ મોડરેટરથી તો મોડરેટરથી શું કરે એને પેક કરી દે એટલે કે આટલે વચ્ચે મૂકેલું છે યુરિનિયમ ને એની આજુબાજુ શું પેક કરેલું છે મોડરેટર જેમાં ગ્રેફાઇટ હોય શકે પાણી ભરે ભારે પાણી ભરેલું હોય શકે સળિયો એકદમ ટાઇટ અને ટાઇટ પેક હોય ને હવા લગભગ એકી સાથે બાર થી પંદર સળિયાની બંડલ હોય જેમ કે બીડી એક બધી એક પર એક 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 સાથે મૂકીને ગોળ બંડલ બનાવું તે રીતના એને બંડલ જ કહેવાય ગુજરાતીમાં એને ઇંગ્લિશમાં શું કહેવાય મને શબ્દ યાદ નથી ત્યાં સરે પણ બંડલ જ બોલેલા એટલે મને યાદ છે બંચ બંચ બી કહી શકો બંચ ઓફ બહુ બધી બંધ હોય તો સમજો આ સળિયો છે વચ્ચે થોડું યુરેનિયમ છે આજુબાજુ આખો સળિયો પેક છે મોડરેટરથી ને એનું વજન એટલું બધું હોય ને એ બંડલને તમને એક ઉંચકવું હોય ને તો એક હાથે ઉંચકી પણ નહીં શકો પચાસથી સો કિલોની નજીકનું હોય પચાસથી સિત્તેર કિલોનું તમે બે હાથે પણ લગભગ જઈ ત્યાં થોડી વાર સુધી શકો એટલું વજનમાં ભારે હોય છે હવે તમને અહીંના ચિત્ર તો હમણાં મને નહીં ખબર મળશે કે નહીં મારા આંખમાં હમણાં વિઝ્યુઅલાઇઝ થાય છે એ ચિત્ર એટલે તમને થોડી વાત કરતો છો મોડરેટરની તો મોડરેટર કોઈ બીજું સાધન નથી યુરેનિયમની સાથે જ એને પેક કરવામાં આવે સમજો તો જ્યારે આ યુરેનિયમના ઉપર ન્યૂટ્રોનનો મારો થઈને તૂટશે એટલે તરત પહેલાં ભારે ઝડપી ન્યુક્લિયસ ઉત્પન્ન થશે તે એ ઝડપી ન્યુક્લિયસ ક્યાં જવાના મોડરેટરમાં થઈને જ નીકળવાના એટલે ધીમા થઈને નીકળશે સમજ પડી તમને તો ચાલો મને લાગે ત્યાં સુધી આ જનરલ ડિસ્કશન તમને કામ લાગશે મોડરેટરનો ફંક્શન સમજવા માટે તો ચાલો મોડરેટરનું કામ પૂરું થયું મોડરેટરે શું કર્યું તો ન્યૂટ્રોનને ધીમા કર નાખા હવે મોડરેટરે આ ન્યૂટ્રોનને ધીમા કર નાખા ને અરે વચ્ચે આ ભાભાવાળી વાત આપેલી છે મુંબઈમાં છે ને મુંબઈમાં આ તમને જનરલ વાત મારે આ છોડવી નથી જરાક પણ આ ટોપિક કેમ કે જો એક્ઝામમાં પૂછાય કે તો કંઈ જવું નહીં જોઈએ એમ મુંબઈમાં ભાભા એટમિક રિસર્ચ સેન્ટર છે જેમાં સાદું પાણી મોડરેટર તરીકે યુઝ થાય છે જ્યારે ઇન્ડિયામાં બીજા બધા રિએક્ટરો છે ને તેમાં ભારે પાણી પણ યુઝ થઈ શકે અને ગ્રેફાઇટ પણ યુઝ થઈ શકે પણ મુંબઈમાં જે છે ને તેમાં ભાભા રિસર્ચ સેન્ટર છે તેના અંદર સાદું પાણી યુઝ થાય છે આ જનરલ જરાક ડિસ્કશન હતી ઓકે હવે આ મોડરેટરનો ઉપયોગ કરીને ચાલો હવે શું કરવાનું છે જોજો હા મોડરેટરનો ઉપયોગ કરીને શક્ય કે છે કે કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાયેલા વિખંડનની સંખ્યા અને અગાઉની પેઢીમાં હા ગુણોત્તર આવ્યો મલ્ટિપલ ફેક્ટર મલ્ટીપ્લિકેશન ફેક્ટર ચાલો તો હવે વાત આવતી છે જરા ગુણ ગુણક અંક શબ્દ લખી લે હા સમજાવું સમજાવું ચિંતા નહીં કરતા નવો શબ્દ છે ગુણક અંક ચાલો આને સમજવાની ટ્રાય કરી એની ઇંગ્લિશમાં કહેવાય છે મલ્ટીપ્લિકેશન ફેક્ટર ચાલો તો આ ગુણક અંક છે શું ગુણક અંકને કે વડે દર્શાવાય ઓકે ગુણક અંકને કે વડે દર્શાવાય આ કે શું છે તો રેશિયો છે એટલે કે ગુણોત્તર છે કોનો કોનો નવા ઉપજેલા નવી પેઢી તમારી ચોપડીમાં લખલું તે રીતના લખું નવી પેઢીના न्यूक्लियस न्यूक्लियस ना छेद में जूनी पेडी ना जो है पेडी में कोटुले थे पेडी ना न्यूक्लियस चलो आ केनी बो वैल्यू छ मल्टीपल फैक्टर क्रिटिकल क्या रे से रिएक्टर क्या रे क्रिटिकल ऐसे क्या रे सुपर क्रिटिकल ऐसे क्या रे सब क्रिटिकल ऐसे बद्दू आने पर थियावनो तो चलो समझ लेजो हां आ के गुणक अंक केवई तो के छे एक्चुअली में હમણાં જ્યારે આના અંદર ન્યુક્લિયસની અંદર યુરેનિયમ છે મેં એનો મારો કરું ન્યુટ્રોનનો મારો કરું ને આ ન્યુક્લિયસને તોડું તો નવી આ જ્યારે મેં મારો કરીને આને તોડ્યા ત્યારે આમાં નવી પેઢીમાં કેટલા ન્યુક્લિયસ તૂટીને બહાર નીકળ્યા કેટલા વિખંડન ન્યુક્લિયસની સંખ્યા મળી ના છેદમાં પેલી જૂની પેઢી એટલે કે એની આગલી વખતે જ્યારે મેં ન્યૂટ્રોનનો મારો કરેલો ત્યારે એની અંદરથી કેટલા એટલે કે જ્યારે 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 ન્યૂટ્રોન એની અંદર પ્રક્રિયા કરે ત્યારે કેટલા ન્યુક્લિયસ તૂટે તે ગણતરી કરવાનું કામ તે કેનું કામ છે કે એટલે તે ગણતરી તો જે જૂની ગણતરી હોય તેને કરતા નવા કેટલા મળ્યા એ બેનો રેશિયોને કહેવાય નવીના છેદમાં જૂની ન્યુક્લિયસની સંખ્યાના રેશિયોને કહેવાય કે જેને નામ છે ગુણક અંક તો હવે જ્યારે આ કે અ પહેલાં તો ગુણક અંકની વાત ક્યાંથી આવી મોડરેટર પરથી મોડરેટરનું કામ શું હતું ન્યૂટ્રોનને ધીમા કરવાનું યાદ આવે ન્યૂટ્રોનને ધીમા કરવાનું કામ છે ઓકે આ ભાભા એટમિક રિસર્ચ સેન્ટર ખાતે આવેલા અપ્સર આ ન્યુક્લિયસની અંદર અપ્સરા નામનું આજુ આટલેકમાં તમને વર્ડ આપેલો વચ્ચે દેખાઈ ગયું મને આ વર્ડ ચાલો સારું છે આ અપ્સરાનું છે ને કંઈ જીકે બી છે મને હમણાં પાક્કું નથી ખબર તમે જરાક રિસર્ચ કરજો ને કદાચ આ અપ્સરા છે ને તે આપણું ઇન્ડિયાનું સૌથી જૂનામાં જૂનું રિએક્ટર છે અપ્સરા સૌથી જૂનું અથવા સૌથી પહેલ હા સૌથી જૂનું એટલે સૌથી પહેલું થોડું કદાચ મને પાક્કું નથી યાદ તો બોમ્બેમાં જે ભાભા રિસર્ચ સેન્ટર આવેલું છે ને ત્યાં અપ્સરા નામના રિએક્ટરમાં પાણીનો ઉપયોગ થાય છે મોડરેટર તરીકે ઓકે ચાલો હવે આપણે આવી ગયા પાછા આપણા ટોપિક પર તો મોડરેટર ન્યુક્લિયર ન્યુટ્રોનને ધીમા કરી દીધા હવે જોઈને કરી દઉં તો એ ન્યુટ્રોન પાછા અંદર મૂકેલા યુરેનિયમ સાથે પ્રક્રિયા કરવામાં ભાગ લેશે વિખંડનની પ્રક્રિયા કરવામાં ભાગ લેશે તો ભાગ લેશે તો એ કઈ ને કઈ નવા ન્યુક્લિયસ પાછા ઉત્પન્ન કરશે તો જે જૂના ન્યુક્લિયસ હતા તેમ કરતાં નવા કેટલા મળ્યા યાદ રાખો જેટલા નવા મળતા જશે ને તેટલી વધારે ને વધારે ઉર્જા મળતી જશે કારણ શું કારણ શું તો આ રહ્યું કારણ હતું અંદર યુરેનિયમ વધારે દળવાળું તત્વ ન્યુટ્રોનનો મારો કરીને એને ઓછું દળમાં ઓછું દળમાં ફેરવું એટલે કે વધારે બંધન ઉર્જામાં ફેરવું વધારે વધારે ઉતું ત્યારે ઓછી બંધન ઊર્જા હતી ઓછુંમાં ફેરવ્યું ત્યારે વધારે બંધન ઉર્જા તો વધારે બંધન ઊર્જામાં જો બંધાવવું હોય તો એને વધુ મજબૂત બંધ બનાવવો પડે વધુ મજબૂત બંધ બનાવતા એ પોતાનું દળ ખર્ચે અને ઓછું દળ થાય તો એ જેટલું બી દળ ઓછું થાય ને તેટલી દળની ઉર્જા કહીને કંઈ બહાર નીકળે ને એ માપવાનું સૂત્ર ઊર્જા માપવાનું સૂત્ર અહીંયા લખેલું છે ઇ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર તો જે કઈને કંઈ ઉર્જા મળવાની આપણને કઈ ને કઈ દર વખતે પણ વિખંડન થતા જશે તેટલી નવી જેટલી નવી પેઢી નીકળતી જશે તેટલી વધારે વધારે ઉર્જા નીકળતી જશે તો કંટ્રોલમાં છે કે નથી રિએક્ટર તે જાણી શકાય આપણે ગુણક અંકની ઉપરથી ગુણક અંક પરથી તો ચાલો મોડ્રેટરે શું કર્યું ન્યુટ્રોન ને ધીમા કર્યા ધીમા ન્યૂટ્રોન પાછા અંદરેલા યુરેનિયમ સાથે પ્રક્રિયામાં ભાગ લીધો ભાગ લીધો તો કંઈ ને કંઈ નવા ન્યુક્લિયસ તૂટીને બહાર નીકળ્યા તો એ જે નવા નીકળ્યા ને તે આ જૂના કરતા કેટલા છે કેટલા વધારે કે સોરી કેટલામાં ભાગના છે તેના પછી નક્કી થશે કે કે કયો છે કે કેટલો છે ચાલો આ રીતના નંબરથી સમજીએ ધારો કે જૂના પેઢીમાં એક વખત ન્યૂટ્રોનનો મારો કર્યો ને ત્યારે આપણી પાસે દસ હતા અને નવી પેઢી જે કાઢી નવી પેઢી નવા ન્યૂટ્રોને નવા ન્યૂટ્રોને જે આના અંદર યુરેનિયમમાં મારો કર્યો તેણે બી દસ જ કાઢ્યા તો નવી પેઢીના બી દસ ને જૂનીના બી દસ તો કે કેટલો થઈ ગયો કે ઇઝ ઇક્વલ ટુ વન થવાનું તો આ વન છે ને તેને કહેવાય ક્રિટિકલ કન્ડિશન ક્રિટિકલ ક્રિટિકલ કન્ડિશન કહેવાય કે ક્રિટિકલ જ રિએક્ટર ક્રિટિકલ રિએક્ટર તો આ ક્રિટિકલ રિએક્ટર છે ને તો તમે ક્રિટિકલ શબ્દ જોઈને ડરો નહી ક્રિટિકલ એટલે કે પરફેક્ટ રિએક્ટર હંમેશા ક્રિટિકલ કંડિશનમાં જ ચાલતું હોય એટલે શું કહેવા માંગુ કે પહેલાં બી દસ જ નીકળતા હતા હવે બી દસ જ રહ્યા મતલબ કે જેટલી પહેલા ઊર્જા ઉત્પન્ન થયેલી હતી પછી બી એટલી જ ઉત્પન્ન થઈ હશે ને મેં પહેલાં જેટલી જોઈતી હતી તેટલી જ જો પછી બી મળે એટલે કે કન્ટિન્યુ એક સરખી ઊર્જા ઉત્પન્ન કરતું છે એટલે રિએક્ટર પરફેક્ટ ચાલ્યા કરતું છે ક્રિટિકલ કન્ડિશનમાં ચાલતું છે પણ જો આવું થઈ જાય કે પહેલાં દસ હતા ને હવે મારા પાસે પંદર નીકળ્યા પહેલા દસ હતા ને હવે પંદર નીકળ્યા તો આમાં કે જવાબ ગ્રેટર ધેન વન થવાનો તો જ્યારે આવું થાય ત્યારે આ રિએક્ટર ક્રિટિકલ કંડિશન કરતા ઉપર જતું રહે અને જો બહુ જ વધી જાય પેલા દસ હતા ને હવે ઉત્પન્ન કે પચાસ કે ચાલીસ જેવા થઈ ગયા પેલા દસ જ હતા ને હવે પચીસ ત્રીસ ચાલીસ જેવા જો બહુ બધા થઈ ગયા એટલે કે કે જવાબ એક કરતા જો ઘણો ઘણો વધારે મળે ને તો આવી કંડિશન કહેવાય સુપર ક્રિટિકલ કંડિશન સુપર ક્રિટિકલ કંડિશન સુપર ક્રિટિકલ રિએક્ટર ને જ્યારે આવું થશે ને કે કે ગ્રેટર ધેન ધેન ગ્રેટર થઈ ગયો એટલે કે બહુ વધી ગયો કે શું છે ગુણકઅંક મલ્ટીપ્લિકેશન ફેક્ટર જો એ બહુ વધી ગયો એટલે કે સુપર સુપર ક્રિટિકલ કન્ડિશનમાં આવી ગયું તો રિએક્ટર ફાટવાના ચાન્સ પણ છે બોમ્બ બની જાય યાદ કરો મેં તમને કીધેલું જો બહુ બધા ન્યુક્લિયસ નીકળે કંટ્રોલમાં નથી રહેતા ને ન્યુક્લિયસ તૂટતા ને તૂટતા જાય ને વધારે વધારે ન્યુક્લિયસ બનતા જાય તો સુપર ક્રિટિકલ કન્ડિશન કહેવાય ક્લિયર થાય છે ને હવે તો સમજ પડી ગઈ તો એકચ્યુઅલમાં રિએક્ટર ક્રિટિકલ કન્ડિશનમાં જ ચાલે ને ક્રિટિકલ કન્ડિશન ક્યારેય કહેવાય એમસીક્યુના એક કે એક સવાલ તમને બહુ ડિટેલમાં હું સમજાવું છું કે જ્યારે કે ઇઝ ઇક્વલ ટુ વન થાય ગુણકંકની વેલ્યુ વન થાય ત્યારે ક્રિટિકલ કન્ડિશન કહેવાય જ્યારે કેની વેલ્યુ બહુ વધી જાય એક કરતાં પણ બહુ વધી જાય તો તેને સુપર ક્રિટિકલ કન્ડિશન કહેવાય ક્લિયર થાય છે તો આવું છે ને એક ઉદાહરણ બી આપેલું છે કંઈ યુક્રેનમાં યુક્રેનમાં કોઈ એક જગ્યા હતી જો અહીંયા ચર ઘાતંકી પ્રમાણે એમ કેવાય કે જયારે કે જયારે કે ખૂબ વધી જાય ને તો ચર ઘાતાંક ચર ઘાતાંક એટલે કેવું ખબર જો કે ઇઝ ઇક્વલ ટુ અર્થ શું થાય કે આ રીતનો આલેખ ગંદુ થઈ ગયું અહીંયા પાડું જોજો અહીંયા પાડું છું જોજો હા આ રીતનો આલેખ તો જેટલું પહેલા હતું જ પછી એટલે કે સરખો રેશિયો ચાલ્યા કરતો જ પણ જ્યારે કે ઘણો વધી ગયો તો ત્યારે ક્રિટિકલ સુપર ક્રિટિકલ કન્ડિશનમાં આ રીતના આલેખ થોડા જ સમયમાં બહુ બધું ઉત્પન્ન થઈ જશે બહુ બધું ઉત્પન્ન થઈ જશે નાના અમથા ગેપની અંદર ઘણો મોટો જવાબ મળે એટલે કે ઉર્જા બહુ બધી બહાર નીકળી આવે આ ચાર ગાતાકનો આલેખ છે આ સીધો આલેખ છે કે ઇઝ ઇક્વલ ટુ વનનો નો આલેખ છે તો સમજો જયારે સુપર ક્રિટિકલ થશે ને ત્યારે બહુ બધી એકી સાથે નીકળશે અને સુપર ક્રિટિકલ કંડિશનમાં રિએક્ટરમાં ધડાકો વિસ્ફોટ બોમ્બ થવાના પણ ચાન્સીસ છે ને એનું એક ઉદાહરણ બી આપેલું છે તે એ પણ યાદ રાખી લઈએ ઓગણીસો ઓગણીસો છ્યાસી માં યુક્રેન રશિયામાં છે યુક્રેઇનના ચેરનો બિલી નામના રિએક્ટરમાં અઢારસો ને છ્યાસી માં આ રીતના સુપર ક્રિટિકલ કન્ડિશન થવાના કારણે ધડાકો થયેલો ને અકસ્માત એક દુઃખદ યાદ છે આવું લખેલું છે અહીંયા ઓકે ચાલો હવે અને સુપર ક્રિટિકલ થતું અટકાવવા માટે એક બીજી વસ્તુ પણ કરવી પડે તો આપણે અત્યાર સુધી મોડરેટરની ઇમ્પોર્ટન્સ જોઈ ગયા કે ન્યૂટ્રોનને ધીમો કરવા માટે મોડરેટર જોઈએ હવે આપણે વાત કરવાના છીએ ન્યૂટ્રોનને શોષવાની જો સમજવાની કે એક કરતાં ક્યારે વધારે થાય જ્યારે મેં પહેલા જેટલા ન્યૂટ્રોનનો મારો કરતો હતો તેના કરતાં જો વધારે ન્યૂટ્રોનનો એના પર મારો કરું તો બહુ બધા ન્યૂટ્રોન બહુ બધા ન્યુક્લિયસ ઉત્પન્ન કરશે બહુ બધા ધીમા ન્યૂટ્રોન બહુ બધા ન્યુક્લિયસ ઉત્પન્ન કરશે તો મોડરેટર કઈ ન્યૂટ્રોનની સંખ્યામાં ઘટાડો નથી કરતું મોડરેટર તો માત્ર ને માત્ર એને ધીમા પાટું છે તો જો મારે ન્યૂટ્રોનની સંખ્યા ઘટાડી કાઢવી હોય પહેલા ત્રણ નીકળ્યા પછી ચાર નીકળ્યા બે ને મતલબ બહુ બધા ન્યૂટ્રોન નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે પણ મારે ન્યુટ્રોનની સંખ્યાને હવે ઘટાડી બી છે ધીમા તો મેં પાડીને જ કાઢતો છે મેં તમે કીધું ને વચ્ચે રૂનિયમ છે આજુબાજુ પેક કરેલું છે મોડરેટરથી એટલે ન્યૂટ્રોન જ્યારે બહાર નીકળતા છે ત્યારે એ ધીમા થઈને નીકળતા છે પરંતુ શૃંખલા પ્રક્રિયા ચાલવાની જ હજુ બી કે ન્યૂટ્રોન નીકળ્યા જ કરતા છે આ યુ શૃંખલા પ્રક્રિયા વર્ડ યાદ કરો શૃંખલા પ્રક્રિયા હજી પણ ચાલ્યા જ કરવાની તો શૃંખલા પ્રક્રિયા ચાલ્યા કરવાની એટલે કે એક પછી એક પ્રક્રિયા ચાલ્યા જ કરવાની ચાલ્યા જ કરવાની તો જો મારે પ્રક્રિયાને ધીમી પાડવી હોય અથવા બંધ પાડવી હોય તો શું કરવાનું જો કસે કંઈ લીકેજ થઈ ગયું પ્રોબ્લેમ થઈ ગયો અને બંધ પાડવી હોય તો શું કરવાનું આ જ વસ્તુ કાકરાપારમાં થયેલું અમે ત્યાં શું કરવા જઈ શકેલા ખબર અંદર સુધી કારણ કે રિએક્ટર બંધ હતા કારણ કે છે ને ત્યાં કઈ બે હજાર સાતમાં કે બે હજાર નવની ની આજુબાજુ તમે અત્યારે પણ યુટ્યુબમાં સર્ચ કરશો ને કે કાકરાપાર લીકેજ યુટ્યુબમાં કશે બી લખીને સર્ચ કરજો હમણાં ની વિડીયો પહેલા પતાવી લેવા આપણો બધી સર્ચ કરજો કાકરાપાર લીકેજ તો તમને છે ને બધી ફૂટેજ મળશે એમાં ઓરિજિનલ હવે ડિટેલ કેટલી કહે છે ને કેટલી નહીં અમને નહીં ખબર પણ આ રીતનું કે થોડું ઘણું લીકેજ આવી ગયેલું એના કારણે આખું આખું રિએક્ટર બંધ કરી દેવા પડેલું ને રિએક્ટર બંધ કરવું હોય તો શું કરવાનું જો આપણી પાસે એને કંટ્રોલ કરવાની પ્રક્રિયા નહીં હોય તો એકવાર મેં પ્રક્રિયા ચાલુ કરી આની અંદર જેટલું યુરેનિયમ ભરેલું છે એટલું બધું પતી નહીં જાય ત્યાં સુધી જો પ્રક્રિયા ચાલ્યા જ કરી તો મેં વચ્ચે અટકાવી નહીં શકું અથવા ધીમી નહીં પાડી શકું તો પછી રિએક્ટરમાં બોમ્બ જ ફૂટવાનો છે વિસ્ફોટ જ થવાનો છે તો જરૂરી છે કે પ્રક્રિયા પ્રક્રિયા બી ધીમી પાડવી પડે ન્યુટ્રોનને તો ધીમા પાડવા જ પાડે પણ પ્રક્રિયા બી ધીમી પ્રક્રિયા ધીમી ક્યારે કરી શકું જ્યારે મેં ઓછા ન્યૂટ્રોન પર મારો કરું પેલા એક માતો હતો દસ મારું તો હજુ વધારે તોડશે પણ પાંચ માતો તોતો ને હવે બે જ મારું તો હવે ઓછું તોડશે પ્રક્રિયા ધીમી થતી ચાલતી એક જ મારું હજી પ્રક્રિયા ધીમા એક બી નહીં મારું બધા શોષી લે ન્યુટ્રોનને મારો જ નહીં કરું બધા ન્યૂટ્રોનને કાઢી લઉં તો પછી પ્રક્રિયા કોઈ થશે જ નહીં બંધ થઈ જશે રિએક્ટર ક્લિયર થાય તો લીકેજ આવવાના કારણે કારણેમાં રિએક્ટરને બંધ તો કરી દીધેલું પણ એમ કહેવાય હજી બી અમે અમે બે હજાર સત્તરમાં જોવા ગયેલા હમણાં ત્રણ વરસ થઈ ગયા અમે જોવા ગયેલો ને એકવીસ ઓગસ્ટ કદાચ ઓગસ્ટ મહિનો હતો ને અમે તે દિવસે ફરવા બી ગયેલા તો એમ અમે તે દિવસે ગયેલા ને તે દિવસે બી કુલિંગ ટાવર હજુ પણ સ્ટાર્ટ હતા એ થોડું અમથું લીકેજ થયું એ લીકેજના કારણે લગભગ હજુ પણ રિએક્ટર ચાલુ જ છે હમણાં તમે નેટ પર સર્ચ કરશો ને કાકરાપારની ઇમેજ તો તમને ચાર કુલિંગ ટાવર દેખાશે પણ જ્યારે અમે ગયેલા ને ત્યારે બે જ કુલિંગ ટાવર હતા અને બાજુમાં બીજા બે કુલિંગ ટાવરનું કામ ચાલતું હતું કન્સ્ટ્રક્શનમાં હતા બીજા કુલિંગ ટાવર તો એ બે કુલિંગ ટાવર ચાલુ કેમ હતા રિએક્ટર બંધ છે રિએક્ટરમાં કંઈ પણ ઉત્પન્ન નથી થતું પણ જે પેલું લીકેજ થઈ ગયું એના કારણે જે રેડિયેશન નીકળેલું ને એને ઠંડુ પાડવાનું કામ હજી પણ ચાલુ છે આટલા વર્ષોથી લગભગ દસથી થી બાર વર્ષથી ચાલે છે પણ હજુ પણ ઠંડુ પાડે છે તો સમજી શકો હવે તમે કે રિએક્ટરમાંથી જે રેડિયેશન નીકળે ને તેના કારણે કેવું થાય હજી પણ એમ કહેવાય કે પેલું હિરોસામા અને નાગાસાકીમાં જ્યાં બોમ્બ વિસ્ફોટ થયેલા ને ત્યાં રહેવાનું હજુ પણ પોસિબલ થયું નથી રિએક્ટર જો ફૂટે કે કંઈ પણ થાય ને ન્યુક્લિયર પ્રક્રિયા તો પચાસ પચાસ છસો વર્ષ સુધી ત્યાં જીવન શક્ય નહીં બને એટલે હજી પણ ત્યાં કુલિંગ ચાલુ છે અને બીજા બાજુમાં બીજા બે ટાવર બનાવેલા છે ને હવે એ ટાવરમાં ન્યુક્લિયરથી પ્રક ન્યુક્લિયર પ્રક્રિયાથી એનર્જી ઉત્પન્ન કરવામાં આવે છે ઓકે તો તો તમે હવે સમજી શકો ઇમ્પોર્ટન્સ કે પ્રક્રિયા ધીમી પાડવી અહીંયા ધ્યાન આપો પ્રક્રિયાને ધીમી પાડવી કે બંધ કરવી બી કેટલી ઇમ્પોર્ટન્ટ છે જેટલી ચાલુ કરવી ઇમ્પોર્ટન્ટ છે તેટલી ધીમી પાડવી પણ ઇમ્પોર્ટન્ટ છે આપણે પહેલાં ન્યૂટ્રોનને ધીમા કર્યા કેમ કે જો ન્યૂટ્રોન છટકી જતો તો બી રેડિયેશન ફેલાતે એટલે મોડરેટરનો ઉપયોગ કરીને ન્યૂટ્રોનને ધીમા કર્યા પણ ન્યૂટ્રોનને જેવા આપણે ધીમા કર્યા ને તેવા વધારે ન્યૂટ્રોન પ્રક્રિયામાં ભાગ લેવા માંડ્યા એટલે વધારે ન્યૂટ્રોન ભાગ લેવા માંડ્યા એટલે વધારેને વધારે ન્યૂક્લિયસ ઉત્પન્ન થવા માંડ્યા એટલે કે ગ્રેટર દેન ગ્રેટર દેન 1 થવા માંડ્યો એટલે જો રિએક્ટર સુપર ક્રિટિકલ થઈ ગયું તો પછી સમજો કે ધડાકો થવાનો જ છે એટલે કે બેલેન્સ રહેવો પણ જરૂરી છે કે શું છે ગુણક અંક મલ્ટીપ્લિકેશન ફેક્ટર નવી પેઢીમાં ઉત્પન્ન થતા ન્યુક્લિયસ ના હવે આપણે જોવાના છે પ્રક્રિયાને ધીમી કઈ રીતના પાડવાની પ્રક્રિયાને ધીમી પાડવાનું કામ મતલબ શું મતલબ ન્યૂટ્રોન ને શોષી લેવાના જો ન્યુટ્રોનને મેં શોષતો જાઉં તો જેટલા મેં ન્યુટ્રોનને શોષતો જઈશ તેટલા ઓછા ન્યુટ્રોન પ્રક્રિયામાં ભાગ લેશે અને જેટલા ઓછા ભાગ લેશે તેટલી પ્રક્રિયા હજુ ધીમી થશે તો શોષવા માટે એની અંદર કેડમિયમ ધાતુ નામ છે સીડી કેડમિયમ સીડી કેડમિયમ ધાતુના સળિયા નાખવામાં આવે તો આ કેડમિયમ ધાતુના સળિયાનું કામ શું છે કેડમિયન ધાતુના સળિયાનું કામ છે ન્યુટ્રોન ને શોષી લેવું એબ્સોર્બ કરી લેવું ચાલો સમજજો ન્યુટ્રોન ને શોષવાનું કામ છે ન્યુટ્રોન ને શોષવાનું કામ કેડમિયમના સળિયા કરે એટલે આ કેડમિયમના સળિયાને છે ને નિયંત્રક સળિયા કદાચ બીજું નામ એક જ મિનિટ લખી લેવા નિયંત્ર ક ત્ર આવો આવે કદાચ નિયંત્રણ સળિયા સોરી નિયંત્રણ સળિયા મારાથી કદાચ ભૂલ થઈ શકે નિયંત્રક લખેલું જ છે અહીંયા અમે જોયું જ નહીં બુકમાં તો નિયંત્રક સળિયા જો કેમેરાની નીચે થોડુંક નિયંત્રક સળિયા નિયંત્રણની જગ્યા નથી ને આવું બધું થાય છે જો નિયંત્રક સળિયા કહેવાય શું કહેવાય નિયંત્રક સળિયા બી કહેવાય કેડમિયમના ના સળિયા અથવા એની ઇંગ્લિશમાં એક બીજું નામ છે સેફ્ટી રોડ એ વર્ડ આમાં લખેલો છે હા છે સલામતી સળિયા સેફટી રોડ બી કહેવાય સલામતી સળિયા બી કેવાય તો આ સળિયા કરે શું જેવું મેં મને એવું લાગે ને કે રિએક્ટર ન્યુટ્રોન બહુ બધા ઉત્પન્ન થઈ ગયેલા છે હવે ધીમા નીકળવાના છે કેમ વારંવાર કહેતો છે કે વચ્ચે મૂકેલું છે તત્વ યુરેનિયમ ને એની આજુબાજુ મૂકેલું છે મોડરેટર તો પ્રક્રિયા થઈને જે પણ આ ઝડપી ન્યૂટ્રોન ઉત્પન્ન થતા હતા ને તે મોડરેટરમાંથી પાસ થઈને નીકળતા છે એટલે એ ધીમા થઈને નીકળશે એટલે હવે આપણી પાસે ઘણા બધા ન્યૂટ્રોન નીકળવાના તો જો ઘણા બધા ન્યૂટ્રોન નીકળે તો નવી પેઢી બહુ બધી ઉત્સર્જે જૂની કરતાં જૂની એટલે શું એકવાર મળી એના પછી જે મળે તેમાં તો ન્યૂટ્રોન હજુ નીકળેલા હશે એટલે હજુ પ્રક્રિયા કરે એના પછી મળે તેમાં તો પહેલાં જૂના બી બચેલા હતા અને નવા બી પાછા બહુ બધા નીકળે એટલે હજુ વધારે એટલે દર વખતેની નવી પેઢી જો ન્યૂટ્રોનને શોષવું નહીં તો પછી નવી પેઢીમાં દર વખતે જૂની પેઢી કરતાં વધારે વધારે જ ન્યુક્લિયસ નીકળ્યા કરવાના ને કે એક કરતાં મોટો ને મોટો જ થયા કરવાનો તો સુપર ક્રિટિકલ થશે તો પ્રોબ્લેમ થશે ઓકે એટલે નિયંત્રણ સળિયાનું કામ છે ન્યૂટ્રોનને શોષી લેવાનું કેડમિયમના સળિયા શું કરે જેવું ન્યુટ્રોનનો વધારો થાય ને એટલે રિએક્ટરની અંદર સળિયા જાય સળિયા જાય ને શું કરે આજુબાજુથી બધી કેમ હવા ખેંચતું હોય પેલું વેક્યુમ ક્લીનર કેમ બધું કચરો ખેંચે તેમ ન્યુટ્રોનના સળિયા એ સોરી કેડમિયમના સળિયા ન્યૂટ્રોનને પોતાની અંદર શોષી ને બહાર કાઢી લે શોષી લઈને બહાર કાઢી લે એટલે શું થાય તો પ્રક્રિયામાં ન્યૂટ્રોન ઓછા વપરાય એટલે પ્રક્રિયા ધીમી થાય અને જો એકાએક બંધ કરવું હોય તો બધા બહુ બધા સળિયાના અંદર દાખલ કરે ને બધા ન્યુટ્રોનને શોષી લે એટલે પ્રક્રિયા બંધ થઈ જાય તો એને બીજા નિયંત્રક સળિયા બી કહેવાય કેમ કે નિયંત્રણમાં લાવે ધીમી કરવી હોય તો નિયંત્રણમાં લાવવું જરૂરી છે પ્રક્રિયાને ધીમી કરવી કે ફાસ્ટ કરવી એટલે નિયંત્રણ કરવું જરૂરી છે એટલે એને નિયંત્રક સળિયા બી કહેવાય ને જો એકાએક મારી ઇમરજન્સીમાં બંધ કરવાની જરૂર પડે તો બધા ન્યૂટ્રોને શોષી લેવા પડે એટલે કે બંધ કરવા માટે જો મેં બંધ નહીં કરી શકો તો બી પ્રોબ્લેમ એટલે બંધ કરવા માટે બી વપરાય એટલે એને સલામતી સળિયા બી કહેવાય સેફ્ટી રોડ બી કહેવાય સમજ પડી નિયંત્રક સળિયા બી કહેવાય ને સલામતી સળિયા બી કહેવાય જેનું કામ શું જે કોણ કરે કેડમિયમના સળિયા તો તમારા માટે રિએક્ટરમાં બે બહુ જ એમસીક્યુ ટાઈપ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના ક્વેશ્ચન હોય તો એક છે આ મોડરેટર અને બીજું છે આ નિયંત્રક સળિયાઓ જે નિયંત્રક સળિયા સાના બનેલાય તો કેડમિયમના મોડરેટરમાં શું હોય તો પાણી ભારે પાણી અથવા તો ગ્રેફાઇટ હોય આટલું ક્લિયર થઈ ગયું ચાલો હવે આપણે જોવાના છે રિએક્ટરનું વર્કિંગ અને એનું કન્સ્ટ્રક્શન રિએક્ટર કેવું હોય લગભગ પતી ગયું યાર હવે બીજું કંઈ નહીં હશે ક્યાં ગયું વર્કિંગ જ આવે છે કે મને જોઈ લે હા સમૃદ્ધ યુરેનિયમ શું છે તે મેં તમને સમજાવીશ ચોક્કસ અરે યાર આ શું થયું ડાયરેક્ટ બેતાલીસ પર જસ્ટ મીટ હું પોઝ કરું છું ચાલો તો થોડીક સમૃદ્ધ યુરેનિયમની વાત છે ને પછી આપણે રિએક્ટરની આકૃતિ જોવાના છે કે કઈ રીતની રિએક્ટર કઈ રીતનું રિએક્ટર આવે તો થોડું અહીંકમાં હવે અટેન્શન તમારું વધારે કાઢજો કેમ કે રિએક્ટરની આકૃતિ જોઈશું એટલે રિએક્ટર કઈ રીતના કામ કરે તે પણ જોઈશું તો એના કરતાં પહેલા છે ને થોડુંક સમૃદ્ધ યુરેનિયમની વાત કરી લઉં એને એનરીચ કરવું એનરીચમેન્ટ બી કહેવાય સમૃદ્ધ યુરેનિયમ તો એમ કહેવાય કે જે કુદરતમાંથી મળતું યુરેનિયમ છે ને કુદરત કુદરતમાંથી મળતું યુરેનિયમ એ યુરેનિયમમાં છે ને નાઇન્ટી ટુ યુરેનિયમ ટુ થર્ટી એટ વધારે પ્રમાણમાં વાળો સંસ્થાનિક વધારે યાદ કરો આ ચેપ્ટર ચાલુ કરેલું ત્યારે જ મેં કીધેલું કે દરેક તત્વમાં ઘણા બધા જુદા જુદા સંસ્થાનિકોનું બનેલું હોય આપણે કેલ્શિયમ ક્લોરીનનું જોયેલું એ બ છત્રીસનું બી બનેલું છે ને ચોત્રીસમાં બી બેને સરેરાશ કરેલી ત્યારે આપણને પાંત્રીસની નદી મળેલું યાદ આવે તો કુદરતમાં મળતું યુરેનિયમ છે ને આ યુરેનિયમની અંદર નાઇન્ટી ટુ યુરેનિયમ ટુ થર્ટી એટ વધારે હોય ને इंटी टू युरेनिम टू थर्टी फाइव ओ प्रक्रिया में शू बी जगह अपन जो है तो नाइंटी टू युरेनियम टू थर्टी फाइव मैं तुमने कीधु ना आना समझ आ प्रक्रिया सारी रीतना कर सके आना हाथ जो प्रक्रिया करवाज कहीं बीजूज नीपजाव जो अँ रिएक्शन भी आपेली तमने रिएक्शन भी बताओ आ रे रिएक्शन कैमेरा युरेनिम टू नाइंटी एट वाली रिएक्शन जो थर्टी नाइंटी टू

ક્ષય જોયેલું હતું ને તો તમને ઇલેક્ટ્રોન અને આ એન્ટ્રી ન્યુટ્રિનો ન્યૂટ્રીનો કણ એ બધું વિશે ખબર હતી પોઝિટ્રોન વિશે હમણાં ખાલી આને પર ધ્યાન આપો નાઇન્ટી ટુ યુરેનિયમ ટુ થર્ટી એટ પર ન્યુટ્રોનનો મારો કરું તો નાઇન્ટી થ્રી નેપ્ચ્યુનિયમ ટુ થર્ટી નાઇન બન્યું ઓકે તો જોજો આ જે આ બન્યું ને તેનું મેં નામ નામના વિષયની વાત કરતો હતો અને કદાચ નેપચ્યુ નેપચ્યુનિયમ એવું જ કંઈ કહેવાશે કારણ શું તો આ યુરેનિયમ કયા પછી નામ પડેલું ખબર ગ્રહો ગ્રહો યાદ કરો ગ્રહો યાદ કરો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ તો આ યુરેનસ પછી એનું નામ પડ્યું છે યુરેનિયમ ને યુરેનિયમમાં એક ન્યુટ્રોનનો મારો કરું તો તરત જ બાણું પછી તાણું આવર્ત કોષ્ટકમાં બી યુરેનિયમની એક્ઝેક્ટ નીચે નેપચુનિયમ આવે એક્ઝેક્ટ પછી નેપચ્યુન આવે બાણું ને તાણું તો યુરેનસ પછી શું આવે નેપચ્યુન ને પછી પ્લુટો ગ્રહો પ્રમાણે તો યુરેનિયમ પછી તરત આવતું હોવાથી એનું યુરેનસ પછી આનું નામ જો યુરેનિયમ પડ્યું તો એના પછી તરત આવતું નામ નેપચ્યુન જ હોવું જોઈએ તમે જોઈ લેજો એનપી નું નામ કદાચ આ જ હશે અને કદાચ તમે નેટ પર રિસર્ચ કરશો તો એના નામની પાછળનું કદાચ કારણ બી મળશે પણ ઇંગ્લિશમાં લખેલું હશે તમને સમજ પડી જશે જોજો ઓકે ચાલો તો આ નેપચ્યુન બન્યું ને હવે એ નેપચ્યુન નિયમ પ્રક્રિયા આગળ ચાલુ છે એનપી 238 આ જે નેપચ્યુન નિયમ ને એમાંથી અજુ તો પ્લુટોનિયમ ને આ પ્લુટોનિયમ છે ને অতি રેડિયોએક્ટિવ તત્વ છે બહુ જ વધારે રેડિયોએક્ટિવ તત્વ છે એટલે એનો વધારે પડતો ઉપયોગ આપણે રિએક્ટર પ્રક્રિયામાં નહીં કરી શકીએ તો આ પ્લુટોનિયમ બની જાય આ કુદરતમાંથી મળતા યુરેનિયમમાં આનું પ્રમાણ વધારે હોય ને આના પર જો ન્યુટ્રોનનો મારો કરો ને નાઇન્ટી ટુ યુરેનિયમ ટુ થર્ટી એટ પર તો એ તો પ્લુટોનિયમ બનાવે છે બહુ વધારે રિએક્શનવાળું તત્વ છે એ કંઈ તોડીને નાનું ન્યુક્લિયસ નથી બનાવતું કે વધારે ઉર્જા ઉત્પન્ન થાય એ તો વધારે હજુ વધારે રેડિયોએક્ટિવ તત્વ બનાવતું છે તો આપણને જોઈએ આનું પ્રમાણ વધારે તો સાદક કુદરતમાં મળતા યુરેનિયમમાં આનું પ્રમાણ વધારે કરવાની પ્રક્રિયાને સમૃદ્ધ યુરેનિયમ બનવાની બનાવવાની પ્રક્રિયા કહેવાય એને ઇંગ્લિશમાં લખ્યું હશે એનરીચમેન્ટ લખ્યું છે કેની ખબર નહીં જોઈ લેવા દો હા છે એનરીચમેન્ટ પ્રક્રિયા એનરીચમેન્ટ કરવું અથવા તો બળતણને વધારે સમૃદ્ધ બનાવવું સમૃદ્ધ એટલે સમૃદ્ધ એટલે શું સુખી અથવા તો પ્રોપર્ટી વધારવી એમ કેવું તો ચાલે યુરેનિયમમાં આનું પ્રમાણ વધારવાની પ્રક્રિયાને સમૃદ્ધ કરવું એમ બી કહી શકાય ઇંગ્લિશમાં એને એન્રિચમેન્ટ કરવું એમ પણ કહેવાય ઓકે તો આપણે સમૃદ્ધ યુરેનિયમનો જ ઉપયોગ કરતા છે રિએક્ટરમાં નહીં કે કુદરત માંથી મળતું કુદરત માંથી મળતું એટલે કે રો જેવું મળ્યું તેવું વાપરી કાઢવાનું એને મતલબ સાફસુફ કરવાની પણ આ જ વાપરવાનું એને કહેવાય રો જ્યારે આ બનાવીને વાપરવાનું કે સમૃદ્ધ કરું ને આ જ્યારે બનાવીને વાપરશો ને તો આ બધી શૃંખલા પ્રક્રિયા આપણે જોઈ ગયા ને તે બધી થશે ઓકે ચાલો હવે હવે બીજી બધી વાત બંધ હવે આપણે જોવાના છે મેઇન રિએક્ટર ન્યુક્લિયર રિએક્ટર કેવું હોય તો જોતા રહેજો હા આ છે એનો ગર્ભ ભાગ ગર્ભ ભાગ એટલે શું કે જેમાં મેઇન જેમાં મેઈન બધી વસ્તુ રિએક્ટરનું યુરેનિયમ બધું મૂકેલું હોય ને મેઇન રિએક્ટરનો ભાગ તેને ગર્ભ ભાગ કહેવાય જેની અંદર બળતણ મૂકેલું હોય ફ્યુલ મૂકેલું હોય યુરેનિયમ મૂકેલા યુરેનિયમના સળિયા મોડરેટર સાથે જ મૂકેલા હશે તો ગર્ભ ભાગમાં શું હશે યુરેનિયમ મોડરેટર સાથે મૂકેલા હશે મેં તમને કીધું ને આવા પેન આકારના સળિયાઓ આવે લાંબા લાંબા આટલા લગભગ અડધો મીટરની નજીક નજીકના સળિયા હોય અડધો અથવા તો એક દોઢ ફૂટની નજીક તો જ હોય ઓકે એવા સળિયાઓ હોય હવે અહીંયાથી છે ને અહીંયાથી અથવા તો ઉપરથી કોઈ બી એક જગ્યાએ આપણે હોરિઝન્ટલમાં જોતા છે એટલે અહીંયાથી કેડમિયમના સળિયા જવાની જગ્યા હોય તમારી ચોપડીમાં જે આકૃતિ છે ને તેવી જ આ એટલે જતો ચોપડીમાં આવી છે ને ખરા હાલી આપણે આને ઉપર અહીંયા મૂકી દઈએ પણ હું આકૃતિ દોરું ને તેના પર બી વધારે ધ્યાન આપજો કેમ કે આ તમે આકૃતિમાં જોશો ખાલી પણ દોરવાની કઈ રીતના ને તે હું તમને સમજાવતો છું ને દોરતા જો તમને નહીં આવડી તો ગયા પછી સમજો ચાલો તો આટલેકમાં આ બે જગ્યાએ કેડમિયમના સળિયા દાખલ કરવાની નિયંત્રણ સળિયા મેં તમને કહ્યું નિયંત્રક સળિયા નિયંત્રક સળિયા દાખલ કરવાની જગ્યા જે કેડમિયમના ગર્ભ ભાગમાં શું હશે તો યુરેનિયમ અને એની જોડે મોડરેટર મૂકેલું હશે હવે આમાંથી ન્યુટ્રોન તો બી જો છટકી જાય ને તો એને અટકાવવા માટે દિવાલો બનાવવામાં આવે એ દિવાલોને કહેવાય પરાવર્તક દિવાલ હા લખેલું છે હા લખેલું જ છે રિફ્લેક્ટર ટાઈપ પરાવર્તક દિવાલ ઓકે એ દિવાલનું શું કામ કાં તો આમાંથી છટકેલા ન્યુટ્રોનને શોષી લે કાં તો પછી પાછા અંદર જ આપી દે એવી દિવાલને પરાવર્તક એમ કહેવાય કે છે ને બાર ફૂટની દીવાલ હોય અમે રિએક્ટર ની અંદર નથી ગયા મતલબ અમે આટલીકમાં ગયા છે સમજો જે જ્યાંથી રિએક્ટર દેખાતું હોય એની એકદમ પાસમાં એકદમ દિવાલની પાસો પાસ ગયા છે પણ એમ કહેવાય કે આ દિવાલ છે ને તે બાર ફૂટની દીવાલ હોય બાર ફૂટ એટલે શું તમે સમજી શકો તો આપણી ઘરે જે ડબલ આવી રીતના એક પર એક આ રીતના ઈંટ મૂકી મૂકીને આ જે દિવાલ બનાવે ને તેને નવ ઇંચની દીવાલ કહેવાય ઘરની દીવાલ જો એક જ ઈંટ મૂકી મૂકીને એક પર એક દીવાલ બનાવી લે ને એક પર એક તો એને સાડા ચાર સાડા ચાર ઇંચ કહેવાય બે મૂકો ત્યારે નવની દિવાલ તમે આવું કદાચ સાંભળ્યું હોય જો ઘરનું કન્સ્ટ્રક્શન તમારું કે કસે બી સાંભળ્યું હશે નવની દિવાલ સાડા ચારની દિવાલ અઢી અઢાની દિવાલ આખાની દીવાલ આવું બધું બોલે તો આ તો બાર ફીટ છે બાર ફીટ એટલે કેટલી જાળી દીવાલ હશે તો આપણા ઘરનું કોઈના તો એટલા નાના તો ઘર હોય છે બોમ્બેમાં એટલી એનાથી જાળી તો દીવાલો બનાવવામાં આવે કેમ કે કંઈ બી બાર છટકવું નહીં જોઈએ તે બધી દિવાલો મળીને જે બધું હોય ને તેને પરાવર્તક કહેવાય હવે જોજો હા આ ગર્ભમાં રિએક્શન થશે રિએક્ટ થઈ જશે ન્યૂ શું કરશે યુરેનિયમને તોડશે હવે યુરેનિયમને તોડે તો શું થાય ઉર્જા ઉત્પન્ન થાય હવે તો ખબર પડે ને યુરેનિયમ તૂટી ગયું પાછું એક કરી રીતે ચાલો યુરેનિયમ તૂટ્યું તો હલકું ન્યુક્લિયસ બન્યું તો હલક્યું ન્યુક્લિયસ બને તેના પાસે ઉર્જા વધારે તો ઉર્જા વધારે બંધન ઉર્જા જો વધારીએ ઉર્જા વધારે નહીં તેને હજુ વધારે મજબૂત બંધથી બંધાવવું જોઈએ એની બંધન ઉર્જા વધારે જો હજુ વધારે મજબૂત બંધનથી જોડાવા જાય તો એ પોતાનું દળ ખર્ચે એ દળ ઉર્જા રૂપે ઉત્પન્ન થાય બસ એ ઉર્જા આપણને મળવાની છે રિએક્ટરમાં પ્રક્રિયા થશે આર્યું પ્રક્રિયા થશે ને કંઈ ને કંઈ ઉર્જા ઉત્પન્ન થશે હવે જે ઊર્જા ઉત્પન્ન થઈને તેને લઈ જવાનું કામ કરે તેની કહેવાય કુલંટ ગુજરાતીમાં મને નથી એને કહેવાય શીતક આર્યું જો તમારી ચોકડીમાં પાડ્યું છે શીતક શીતક એટલે કે કુલંટ કુલંટ શું કરે અંદર ફ્લુડ આવે ફ્લુડ એટલે કે પ્રવાહી આવે એક જાતનું પણ પાણી નહીં હોય પાણી કરતાં થોડું હેવી હોય જેથી વધારે ઉર્જા લઈ જઈ શકે કેમિકલી વાળું કંઈ ને કંઈ વાળું પાણી વાળું પાણી હોય તો સમજો આ અહીંયાથી જાય છે જાય છે જાય છે કુલંટ અંદરેલા ગર્ભમાંની ઉર્જા ગર્ભની અંદર નહીં જાય દિવાલ પર જ વિટાળાયેલું હોય દિવાલ પર જ વિટાળાયેલું હોય એક પર એક એક પર એક ચડીને વીટાળેલું હોય ને પછી બીજી બાજુથી પાછું બહાર નીકળતું હોય તો એ શું કરે આ ગર્ભને મળતી ઉષ્મા ઉર્જા એમાં ઉર્જા ઉત્પન્ન થાય તે કશે ભાગી નહીં શકે તો બધી ઉષ્મા રૂપે દિવાલ પર જાય ને દિવાલ પરથી આ કુલંટ એમાંની દિવાલને શોષી લે હવે સમજો કે આ પેન ગરમ છે અને મેં એને ટચ કરું તો પેનમાંની ઉર્જા મારામાં જવાની થર્મલનો શૂન્યનો નિયમ ભણી ઉષ્માનું વહન ઉચ્ચ તાપમાનથી નીચા તાપમાન તરફ થાય એટલે આ કુલન્ટ ઠંડુ હોય આ દિવાલ તે ગરમ હોય આના કારણે પેલી ઉત્પન્ન થયેલી ઉષ્માના કારણે ઉર્જાના કારણે તો એ દિવાલ જે ગરમ હશે તેની બધી ઉર્જા કુલંટ લઈ લેશે એટલે કે કુલંટ ગરમ થઈ જશે એકદમ ગરમ ગરમ વેપર જેવું વરાળ જેવું ગરમ ગરમ શીતક અહીંયાથી જાય છે હવે છે ને આ શીતકનો ડાયરેક્ટ ટર્બાઇન ફેરવવામાં ઉપયોગ નહીં થતો હોય ટર્બાઇન વાળું ચેમ્બર તો અલગ જ હોય ટર્બાઈન તો અમે એકદમ પાસમાંથી એકદમ ટર્બાઇન જનરેટર તો એટલું મસ્ત નહીં નહીં વાતમાં નથી સમજો આ એક છે છે પાંખો મતલબ કે આના પર જો એકદમ ઉચ્ચ ઉષ્માવાળી ખૂબ પ્રેશર વાળી વરાળ જો આના પર મારો કરું તો ટર્બાઇન ને ફેરવી કાઢશે ધક્કો એટલી જોરમાં મારશે એટલું બધું પ્રેશર હશે કે ટર્બાઇન ફરી જશે ને ટર્બાઇન સાથે કનેક્ટ કરેલું હશે જનરેટર ઇલેક્ટ્રિક જનરેટર આટલીક માં મેં જનરેટરનો જી પાડી મૂકું ને આ ટર્બાઈનનો ટી પાડી મૂકું તમને સમજ પડશે ઓકે ને પછી શું થાય હા પછીની પછીની વાત વાત આ આ શીતક આવ્યું હવે અહીંથી જે છે ને તે પછી ટર્બાઈ પાણીની વરાળ રૂપે પાણીની વરાળ પાણીની વરાળ ડાયરેક્ટ આમાં ઉત્પન્ન ડાયરેક્ટ આમાં વાપરવાનું આ સીતક જે આ પાણી આવતું છે ને તે એકદમ ગરમ થઈ ગયું ને તે ડાયરેક્ટ જ આ પાણી તરીકે ની ઉપયોગ થાય અહીંયા આ સીતકમાં રહેલી ગરમી પાછી બીજા પાણીને મળે સમજો 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 આટલે કે તમારે ચોપડીમાં બોક્સ પાડેલ છે ને તે રીતનું બોક્સ પાડું એને હીટ એક્સચેન્જર બી કહેવાય તમારી ચોપડીમાં શું શબ્દ લખેલો છે ઉષ્મા વિનિમય કારક સ્ટીમ જનરેટર એકચ્યુઅલીમાં એને હીટ એક્સચેન્જર એટલે કે ઉષ્માનો આપલે વાળો ઉષ્માની આપલે કરતો ને તેને હીટ એક્સચેન્જ કરવી હીટ એક્સચેન્જર બી કહેવાય ઓકે ચાલો જોતા રહેજો હા શું થાય તે જોતા રહેજો હું તમને પરફેક્ટ સમજાવીશ શું થતું છે આલું આ જે શીતક છે ને તે આવતું છે હવે એ સીતકમાં રહેલી ગરમી ગર્ભમાંથી થઈને આવ્યું તો બહુ ગરમ હશે હવે એ ઉષ્મા અહીંયામાં એકદમ સાદું પાણી જતું હશે નદીમાંથી નદીના કિનારે અથવા દરિયાના કિનારે જ હશે જોજો આ બધા જે આ બધા જે બી કંઈ રિએક્ટર હશેને આલવા જે આપણું કાકરાપાનું રિએક્ટર છે ને તે પૂર્ણ સોરી તાપી નદીના કિનારે છે માંડવીમાં ઓકે તો આ નદીમાંથી આવતું અને સાદું શુદ્ધ પાણી અહીંયાથી મોકલવામાં આવતું હોય ને આ રિએક્ટરમાં સોરી આ જે શીતક છે ને તે અલગ રીતનું પાણી છે એ ને આ કોઈ દિવસ મિક્સ થવાનું જ નથી આ સાદું પાણી અહીંયાથી જાય છે આ રીતના ફરી ફરી ફરીને અહીંથી નીકળવાનું છે ક્લિયર આટલું અહીંયાથી જાય છે અહીંથી નીકળવાનું આમાં બધા બહુ બધા પંપ ને બમ બહુ બધું કનેક્શન હજારો કનેક્શન ત્યાં જોવા જાવ તમને ખબર બી નહીં પડે હું છે ક્યાં છે કંઈ નહીં બસ આટલું કેમ આ શીતક છે આ શીતક છે તે બહુ ગરમી લઈને બહાર નીકળે એ ગરમી આમાંથી હીટ એક્સચેન્જરમાંથી જયારે પાસ થતું હોય જ્યારે પાસ થઈને નીકળતું હોય ત્યારે આ પાઇપમાંથી જતાં પાછા આપણા સાદા પાણીને એ શીતક પોતાની બધી ગરમી પાઇપની અંદર આપી દે ગરમી જ જ આપલે આપલે થાય ઉષ્માની થતી છે છે ઉષ્મા 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 વહન થતું નયન કે સોરી ઉષ્મા નયન થતું છે ઉષ્મા વહન બી કહી શકો ઉષ્મા નયન બી કહી શકો વિકિરણ ની કહી શકો યાદ છે ને માધ્યમની જરૂર હોય વિકિરણમાં તો માધ્યમ વગર બી થાય તો ઉષ્મા વહન ઉષ્મા નયન ની રીતના આ શીતકમાં રહેલી બધી ગરમી આ પાઇપમાંથી જતા પાણીને મળી જશે એટલે આ પાઇપમાં રહેલું પાણી એકદમ પાણીની વરાળ જેવું ગરમ થઈ જશે મેં તમને કહે જ ગયો કેટલાય બધી ઉર્જા ઉત્પન્ન થાય છે તો કહેવાની જરૂર નથી કે કેટલું બધું પાણીને ગરમ કરી નાખે હજી તો પાણી અંદર જાય ને જેવું કોન્ટેક્ટમાં આવે ને તેવું જ વરાળ બની જાય એકદમ સુપર વરાળ હાઈ પ્રેશર વાળી સુપર વરાળ આમાં મોકલવામાં આવે ટર્બાઇનને ફેરવી કાઢે બહુ ઝડપથી ફેરવી કાઢે ઓકે તો આ સાદું પાણીથી જતું હતું શીતકમાની ગરમી એને મળી ગઈ તો એકદમ વરાળ જેવું બની ગયું ને પછી આ તમને કીધું ટર્બાઈન ફરે ટર્બાઈન ફરે તો રોટર ફરે મોટર ફરે ને આ મોટર ફરતી હોય તો આજુબાજુ આપણે જનરેટર તો ભણી ગયા છે આ એક એન ધ્રુવ એસ ધ્રુવ ને એની અંદર પેલું ફર્યા કરતું એની વચ્ચે ફ્લક્ષમાં થતાં ફેરવાના કારણે ફેરાડેના નિયમ મુજબ વિદ્યુત ઉત્પન્ન થાય એસી કરંટ ઉત્પન્ન થાય યાદ છે ને એ બધું આપણે પછીની વાત તો હમણાં આપણે જોઈ ગયા ગરમ થઈ ગયેલું પાણી ઠંડુ પડી ગયું શીતક થોડો ઠંડો પડી ગયો તો એ ઠંડો પડેલો કેમ ઠંડો પડી ગયો સીતક કેમકે આ બહારથી આવતા પાણીને બધી ગરમી આપી દીધી તો એ ઠંડો પડી ગયેલો શીતક અને પાછો ચાઇ લો આમાં ગર્ભમાં ગરબામાંથી પાછી ગરમી લઈને અહીંયા આવશે અહીંયાથી આવતા પાણીને ગરમ કરશે ને ગરમ કરેલું પાણી હવે અહીંયાથી આ ગરમ કરેલું પાણી છે ને તે બી પાછું અહીંયા ઠંડુ પડે તે બી પાછું અહીંયા ઠંડુ પડે ને પછી ઠંડુ થઈને પાછો અહીંયા આવે તો આ શીતક આ ગરમ થયેલું પાણી જ્યાં ઠંડુ પડતું હોય ને તેને કુલિંગ ટાવર કહેવાય જો તમને મોટા મોટા ડોમ દેખાય ને આ રીતના ટાવર મોટા મોટા ટાવર દેખાય આ આવા મોટા મોટા હોય તેને કુલિંગ ટાવર અને નેચરલ કુલિંગ ટાવર નેચરલ એટલે કે કુદરતની કુદરત ઉર્જાથી કુલિંગ થાય આમાં કેવું થતું એ ખબર ચાલો એ બી થોડુંક સમજી લઈએ તો ખબર પડી ગઈ વર્ગ ફંક્શન હવે આ વરાળ છે ને ફરી તો તો ટર્બાઈનમાં એટલી બધી ઠંડી નહીં પડી જાય કે એકદમ ઠંડુ પાણી પાછી જાય એ હજી બહુ ગરમ હોય તો એને પછી કુલિંગ ટાવરમાં મોકલવામાં તો આ કુલિંગ ટાવર આ નેચરલ કુલિંગ ટાવરમાં કેવું હોય ખબર આ રીતના ઉપર સુધી પાઇપ મૂકેલો હોય ને આ પાઇપમાં ફવારા પડે તે રીતના ફુવારા પડે તે રીતના આ પાઇપમાં કાણા કરેલા કે જે ફુવારા રૂપે પડે તો અહીંયાથી આ ટર્બાઇનમાંથી ફરીને થોડું ઠંડુ થઈ ગયેલું અહીંયા પાણીની વરાળ હતી તો અહીંયા ગરમા ગરમ પાણી છે સમજો એમાં બી આંગળી નહીં બોલી શકો એટલું ગરમા ગરમ પાણી છે પહેલાં વરાળ હતી હવે પાણી છે પણ બહુ ગરમ છે હજી બી ફરાઈ લીધું પછી જે આ બહાર નીકળ્યું ને તે પાણીને આ રીતના કુલિંગ ટાવરમાં મોકલવામાં તો કુલિંગ ટાવરમાં એકદમ ઊંચો આ લગભગ સો ફૂટ કરતાં નહીં સો મીટર કરતાં બી ઊંચો હોય સો મીટર એટલે કેટલા મોટા મોટા કુલિંગ ટાવર હોય મારી પાસે ઈમેજ છે ને એક મિનિટ હા ચાલુ રાખજો ચાલુ રાખજો મને યાદ આવી ગયું મારી પાસે ઈમેજ છે મેં પછી જોતો હતો મેં ઓપન કરવાની ટ્રાય કરું જો મળી ગઈ ઇમેજ તો બતાવીશ તમને આ હોરિઝોન્ટલ થશે કે નહીં થશે મારો ફોટો છે મને યાદ આવી ગયો ચાલો જોજો ફોટો તો મારે નથી બતાવવા બે હાજર ચૌદ નો ફોટો છે એને નહીં જોતા આર યુ ઉપર જો મેં પછી જોતો હો તો મને યાદ આવી ગયો કે અમે જો ભણી ગયેલા ને અને કાં લઈ લો આ તરફ લઈ લો થોડું હજુ નાનું કરી લો આ જો આ તમને જે દેખાય છે ને તે કેટલું દૂર છે અમારાથી અમારાથી લગભગ આ બે કિલોમીટર પાછળ છે અમારો જે ફોટો છે ને આ આ ફ્રેન્ડ છે બીજો ફોટો રહ્યો આખો ફોટો આ એક બીજો ફોટો તમે જોતા રહેજો આજે આજે અમે છે ને અમે તેનાથી આલો આ ટાવર લગભગ બે થી અઢી કિલોમીટર પાછળ છે તે છતાં આટલો ઊંચો દેખાય છે અમાર કરતા તો સમજો અમે ત્યારે અમે જ્યાં ત્યાં ગયેલા ને તો આમ એકદમ ઊંચું માથું કરીને જોવા પડે ત્યારે જઈને એની ટોચ દેખાય રહી એટલો ઊંચો આવે ચાલો તો પાછા આપણા આના પર આવી જવું તો આ કુલિંગ ટાવર છે